नमो अरि हंतानम नमो सिद्धानम नमो आय रियाणम नमो उपस्यायानम नमो लोए सब साहुनम ऐसो पंच नमुकारो सब पापणासनो मंगलानंच सव्वेसे परम हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान साक्षी है वर्तमाने महाविदेह क्षेत्र विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू तेत्रीस कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू विराट शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू आ क्षेत्र न रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू अखा ब्रह्मांड न जीव वट न रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू जगत भरना संत पुरुषों योग बल जगत भरना सत पुरुषों योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सब महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत न सर्व जीवो सुख अने शांति ने पामो जगत न सर्व जीवो समाधान ने पामो जगत न सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है सूक्ष्म तमा सिद्ध परम गुरु
सत्यम निश्चय तैत्रिशकोटि दैवगं विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में मंगलमय दु आशिषम् सेदस्वरूपे मूर्तमो गलते भुलको माफिदो व्यवहारे सदबुद्धि हो निश्चय में अभिप्रोति दो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ अमे सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ हे श्री अम्बे माँ हे श्री भद्रकाली माँ अमे सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મરણ કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ થોડા દિવસોથી કંઈક એવી છેલ્લા થોડા દિવસોથી કંઈક એવી માંગ આપણા આધ્યાત્મ વિજ્ઞાનના સાયન્ટિસ્ટોના વર્તુળમાંથી એક પ્રકારનો પ્રશ્ન ઉભો થાય છે કે આખરે આપણને પુરુષાર્થ કોણે કહેવો આપે કહ્યું કે આ દુનિયાને કુદરત કહેવાય કે જે છ તત્વોથી બનેલી છે આ દુનિયા કુદરતી કાનૂનથી ચાલે છે અને આ દુનિયામાં જે કઈ અવસ્થા દેખાય છે પાંચ ઇન્દ્રિયોથી અને મન વચન કાયાથી અનુભવાય છે
એને કુદરતી રચના કહેવાય એ આપે અમને સમજણ આપી છે. તો પછી હવે અમારે પુરુષાર્થ શું કહેવાય, પુરુષાર્થ કોણે કહેવાય, પુરુષાર્થ કોણે કરવો કહેવાય, પુરુષાર્થ કરવાથી શું ફાયદો કહેવાય, પુરુષાર્થ કર્યો કે નહીં એ પણ કોણે કહેવાય, એ હજુ અમને ખ્યાલ આવતો નથી. એટલે એનો હું અત્યારે જાહેરમાં ખુલાસો કરું છું જેથી બધાના પ્રશ્નોનું કોમન સમાધાન મળી જાય. મારી નાની ઉંમરથી એક જ પ્રકારની પદ્ધતિ રહી છે મારી પ્રકૃતિમાં કે કોઈ પણ પ્રકારનો ખુલાસો જ્યારે કન્ફ્યુઝનમાં હોય ત્યારે પબ્લિકમાં જઈને કરવો, પ્રાઇવેટલી ના કરવો. પબ્લિકમાં જઈને તમે ખુલાસો ત્યારે કરી શકો તમને તમારી વાત ઉપર કોન્ફિડન્સ હોય, અને ખાનગીમાં ત્યારે કરો કે ભાઈ સાચું ખોટું હોય તો એક જ વ્યક્તિનો પ્રશ્ન આવે ને, બીજા બધા અપાય તો ખોટા સાબિત ના થઈએ ને આપણે. કોઈને કાનમાં કહીએ તો વાંધો નહીં, સ્વીકારે કરો, ના સ્વીકારે દુનિયા તો ના જાણે, પણ પબ્લિકમાં કહીએ તો દુનિયા જાણે, ખોટા છે તોય દુનિયા જાણે, સાચા છે તોય દુનિયા જાણે. પણ અમારી પ્રકૃતિ, હું જય સચ્ચિદાનંદ સંઘમાં હતો ત્યારે પણ મારે જે કઈ પણ વાત કરવી હતી એ બધી મેં મંચ ઉપરથી કરી છે, જેની અંદર 1000, 2000, 5000 મહાત્માઓનો સમુદાય બેઠેલો હોય. કારણ કે મારું મિશન એ હતું કે માસો પીપલને સમજણ પડવી જોઈએ, કારણ કે મારી વાતો ઇન્ડિવિડ્યુઅલ નથી, વ્યક્તિગત નથી. હા, વ્યક્તિગત રીતે તમારે સમજીને ઉપયોગ કરીને અનુભવ કરવો એ તમારા માટે વ્યક્તિગત છે, મારા માટે આ વાત માસો પીપલ માટે એટલા માટે છે કે જે તમને કહું છું એ જ આખી દુનિયાને કહું છું. મારે તમારા માટે ને દુનિયા માટે જુદું નથી વાત કરવાની, માટે હું આ બધી વાતો માસો પીપલમાં કરવા માંગુ છું. એનીવે, ઘણા બધા મહાત્માઓને એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણે આ કુદરતી રચના, કુદરતી કાનૂન જોવાથી આપણને શું ફાયદો થાય, એમાં શું પુરુષાર્થ કહેવાય, એમાં ફાયદો શું થયો આપણને, એને પુરુષાર્થ કેમ નો કહેવાય. આપણે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય આપણા મનમાં, બુદ્ધિમાં ઉપસ્થિત થાય અને એટલે આપણને કન્ફ્યુઝન થાય. બરાબર છે, એક વસ્તુનો વિચાર કરો કે જ્યારે આપણી પાસે વિજ્ઞાન નતું, આ જગતનું સનાતન સત્યની દ્રષ્ટિ આપણી પાસે નથી, ત્યારે આપણી પાસે જે દ્રષ્ટિ હતી તે દ્રષ્ટિમાં શું ઉપયોગ કરતા હતા અને તે વખતે કોણે પુરુષાર્થ માનતા હતા. ત્યારે આપણી પાસે દ્રષ્ટિ હતી રિલેટિવ સત્યની, જયારે વિજ્ઞાનની સનાતન સત્યની દ્રષ્ટિ નથી ત્યારે તમારી પાસે રિલેટિવ સત્યની જ દ્રષ્ટિ હતી, બીજો કોઈ દુનિયામાં ઓપ્શન છે નહીં. એટલે કોઈ હા પાડે કે ના પાડે પણ ઓપ્શન નથી કોઈની પાસે. જો સનાતન સત્યની દ્રષ્ટિ ના હોય તો રિલેટિવ સત્યની હોય, બીજો કોઈ ઓપ્શન નથી. એટલે તમારી પાસે પહેલા રિલેટિવ સત્યની દ્રષ્ટિ હતી, એના આધારે આ જગત તમને રિલેટિવ સત્ય પ્રમાણે દેખાતું કે મારા માતા છે, પિતા છે, ભાઈ છે, બહેન છે, પતિ છે, પત્ની છે, બાળકો છે, સગાવાલા છે. આ એક દ્રષ્ટિ, એમ સત્તા સંપત્તિ સંબંધો ને સાધનોમાં મારા પણ હતું અને કરતા પણ હતું. પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી દુનિયામાં પણ મારા પણ એટલે કે માલિકી પણ અને કરતા પણ હતું. આને કારણે આપણે રાગ દ્વેષ ના કરવા હોય તોય થઈ જાય, એક માટે ગમો બીજા માટે અણગમો. એક વસ્તુ મેં પ્રાપ્ત કરી એ જતી રહે ત્યારે મને એમ થાય કે નુકસાન થયું, આજે સંબંધ બંધાયા કાલે તૂટી ગયા, આજે મિલકત પ્રાપ્ત થઈ એનો આનંદ કાલે મિલકત ગઈ એનો આનંદ. કારણ કે આપણી દ્રષ્ટિ રિલેટિવ સત્ય ઉપર આધારિત હતી. મા બાપ મળ્યા ત્યારે નો આનંદ, મા બાપ મરી ગયા ત્યારે નો દુઃખ, કારણ કે આયા આપણને મળ્યા એનો આનંદ તો જાય એનો દુઃખ, બંને રિલેટિવ સત્ય. મળ્યા તે રિલેટિવ સત્ય અને એક્સપાયર થયા તે પણ રિલેટિવ સત્ય. જીવનની અંદર સારા સંજોગો આયા તો આનંદ, ખરાબ સંજોગો આયા તો દુઃખ. આપણા મનને ગમ્યું તેને સારા સંજોગ કીધા, આપણા મનને ના ગમ્યું એને આપણે ખરાબ કીધા. તમારા માટે ખરાબ એ બીજા માટે સારા પણ હોઈ શકે, તમારા માટે સારા એ બીજા માટે ખરાબ પણ હોઈ શકે, પણ એ તમારો વ્યક્તિગત વિષય છે. પણ એને સનાતન સત્ય કહેવાય નહીં, એને વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? એટલે એને આપણે રિલેટિવ સત્ય કીધું.
तो अत्यार सुधी आपनी पासे रिलेटिव सत्य नी दृष्टि हती एनु एक नाम अज्ञानता। ए अज्ञानता ने कारणे राग द्वेष थता था, ए अज्ञानता ने कारणे क्रोध मान मालोभ थता था, ए अज्ञानता ने कारणे कर्म बंधाता था, अने ए अज्ञानता ने कारणे जन्म मरण चक्र चालू रहता था। आ रिलेटिव सत्य वाला दृष्टि नी प्रक्रिया हती। केटलाय अवतारो छे ने आ प्रक्रिया चाल्यात करी, पाप ने पुण्य, पाप ने पुण्य, पाप ने पुण्य, जन्म ने मरण, जन्म ने मरण चाल्यात करे। कोक वार पुण्य वधारे हो, कोक वार पाप वधारे हो, कोक वार सारी गति हो, कोक वार खराब गति हो, कोक वार उद्भव गति हो, कोक वार अधोगति हो, आउ चाल्यात करु चाल्यात करु। पर सत्य कयु दृष्टि में तो के रिलेटिव सत्य। अने पुरुषार्थ पण आपणो ए ज हतो, जे दृष्टि होय पण पुरुषार्थ ना आपणो, जे भी दृष्टि ए भी सृष्टि। अवे तमारी पासे दृष्टि आई सनातन सत्य नी दृष्टि। सनातन सत्य नी दृष्टि में आपणे कीधुं के सनातन सत्य नी दृष्टि में त्रण वस्तु छे, दर्शन तरीके कुदरत, कुदरती कानून अने कुदरती रचना छे, अने ज्ञान तरीके हूँ निश्चय निर्णय थी केवल शुद्धात्मा छूं, अथवा तो हूँ मन वचन काया थी मुक्त एवं शुद्धात्मा छूं। ये ज्ञान छे, ए पण सनातन सत्य, अने कुदरत, कुदरती कानून अने कुदरती रचना ए पण सनातन सत्य। एटले ज्ञान अने दर्शन बंने शुं थई गयुं, सनातन सत्य। पहला ज्ञान ने दर्शन बने शु रिलेटिव सत्य। पहला ज्ञान क्यू थू, हूँ चंदुलाल छू, हूँ चंदुलाल छू माटे हूँ जे कई करू छू एना माटे हूँ जवाबदार छू, हूँ जे कई भोगू छू एना माटे हूँ जवाबदार छू। आ बधा मां करता ने भोगता, करता ने भोगता, करता पणू अने मालिकी पणू, करता पणू ने मालिकी पणू आ संकळायेलू हतुं। एटले मारू मारू ज्ञान पण दर्शन मिथ्या अने दर्शन पण मिथ्या। हूँ चंदुलाल छू ए पण अज्ञान छे, अने आ चंदुलाल ने चलावु छू, चंदुलाल भोगवे छे भोगवु छू ए पण मिथ्या दर्शन। ज्ञान पण मिथ्या, दर्शन पण मिथ्या, अने एने कारणे जे कई जन्म बंधात कर्म बंधाता था ए कर्मो पण मिथ्या, अने जन्म मरण ना चक्कर चाल्या ज करे एंडलेस। हवे तमने सम्यक ज्ञान अने सम्यक दर्शन थयुं। आ सम्यक ज्ञान ने सम्यक दर्शन एटले के हूँ चंदुलाल छू एनी जग्या थई गयुं हूँ शुद्धात्मा छू, सनातन सत्य थई गयुं। शुद्धात्मा क्यारे बदलातो नथी, शुद्धात्मा क्यारे नाश थतो नथी, शुद्धात्मा ना गुणों क्यारे बदलाता नथी, शुद्धात्मा ने जन्म जीवन अने मृत्यु होता नथी, अने शुद्धात्मा चेतन छे जड़ नथी, अने शुद्धात्मा समर्थ अने स्वतंत्र छे, एनुं संचालन कुदरत कुदरत नो कानून जीव माटे एक सरखो लागू पड़े छे, क्यारे बदलातो नथी, माटे ए पण सनातन सत्य थई गयो। अने मन वचन काया अने पांच इंद्रियो थी अनुभवाती बधी ज अवस्था ए कुदरती रचना छे, ए सर्व काळ माटे कुदरती रचना ज होय छे। आपणे मानीए नहीं तो ये कुदरती रचना, मानीए तो पण कुदरती रचना, नहीं मानता रिलेटिव सत्य नुं अज्ञान छे, मानो छो तो सनातन सत्य नी दृष्टि छे। हवे के छे के जो सम्यक ज्ञान अने सम्यक दर्शन नो जो उपयोग करवामां आवे तो शुं थाय, रिलेटिव सत्य नुं ज्ञान नथी हवे सनातन सत्य नुं ज्ञान अने दर्शन थई गयुं तो शुं थाय। तो आ सनातन सत्य नुं ज्ञान ने दर्शन नो जो दृष्टिमां दृष्टि थी उपयोग करवामां आवे मन वचन कायाना कोई पण संजोगोमां तो अज्ञान ना रहे, तो राग द्वेष ना थाय, तो कसायो ना थाय, तो कर्म ना बंधाय, अने तो जन्म मरण ना थाय। पेलामां ऊंधुं हतुं, अज्ञान हतुं, राग द्वेष थता था, कसायो थता था, कर्म बंधाता था, जन्म मरण ना चक्र चालू रहता था। अहींया विज्ञानमां अज्ञान नथी, राग द्वेष नथी, कसायो नथी, कर्म नथी, तो जन्म मरण नथी। आमां कई जग्या एवी छे के जे आपणने आ विज्ञान समजवामां तकलीफ पड़े। पहला आपणे मिथ्या ज्ञान ने मिथ्या दर्शन नो उपयोग करता था एनाथी कर्म बंधातो थो, हवे सम्य ज्ञान ने सम्य दर्शन नो उपयोग करो छो एनाथी कर्म बंधातो नथी, अज्ञान नो नाश थाय छे। आमां क्वेश्चन मार्क कई जग्याए छे, कई जग्याए एवी वस्तु छे के जे टिपिकल छे अने ना समजाय एवी छे, ए मने ना समजायुं।
एक ने एक बे जेवी वात छे, कोई जग्या एवुं नथी के जे ना समझाय आपणने। सीधी साधी वात छे, ज्यारे कोई वात गोल गोल करीए ने तो ना समझाय बनी सकीए, के भाई पहला तमे आम कीधुं ने पछी आम कीधुं, एवुं तो आपणे कहेता नथी। आखुं स्टैंडर्ड मूक्युं छे, मिथ्या ज्ञान ने मिथ्या दर्शन तो एनी प्रक्रिया, सम्यक ज्ञान ने सम्यक दर्शन तो एनी प्रक्रिया, અને જેવી પ્રક્રિયા છે એ પ્રમાણે પરિણામ। મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન જન્મ મરણના ચક્ર ચાલુ, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન જન્મ મરણના ચક્ર ધીમે ધીમે ખલાસ થઈ જશે। કઈ જગ્યાએ કન્ફ્યુઝન છે? અહીંયા પણ દ્રષ્ટિનો ઉપયોગ છે અજ્ઞાન, અહીંયા પણ દ્રષ્ટિનો ઉપયોગ છે વિજ્ઞાન, બંનેમાં દ્રષ્ટિ છે, એટલે કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નથી। એમ બિલકુલ સિસ્ટમેટિક અને પ્રિન્સિપલ છે, એક પણ વસ્તુ ગોળ નથી। ગોળ ક્યારે કહેવાય? કે હું તમને કહું કે તમે ભૂલ કરીને બસ તમારે પ્રતિક્રમણ કરવાનું, અને પછી કહું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે। તો તમે કહો કુદરતી રચના છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાના? તો ત્યાં ગોળ ગોળ થઈ ગયું, ત્યાં તમે મને પ્રશ્ન પૂછી શકો, કારણ કે એક રિલેટિવ સત્ય અને એક સનાતન સત્ય। મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ સનાતન સત્ય, અને તમે ભૂલ કરી એનું પ્રતિક્રમણ કરવાનું એ રિલેટિવ સત્ય। તો આ બે વાત કરું તો ગોળ ગોળ કહેવાય, કેમ? કારણ કે રિલેટિવ સત્ય બી કહું છું, સનાતન સત્ય કહું છું, પણ હું બે કહેતો નથી, હું તો એક જ વાત કરું છું। એટલે કન્ફ્યુઝન કન્ફ્યુઝન ક્યારે આવે? જ્યારે એક બે વાતોને મિક્સ કરવામાં આવે તો અવશ્ય કન્ફ્યુઝન થાય, અને લોકોને થયું પણ છે। આ અક્રમ વિજ્ઞાનમાં થયું માટે તું અહીંયા આગળ આધ્યાત્મ વિજ્ઞાનમાં આવ્યા। અક્રમ વિજ્ઞાનમાં સિદ્ધાંત પણ કીધો અને રિલેટિવ સત્યના પુરુષાર્થની પણ વાત કરી। એક બાજુ કીધું કે મન વચન કાયા પર ને પરાધીન છે, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે। બીજી બાજુ એમ કીધું કે આજ્ઞા પાળવાની, સત્સાધનો કરવાના, આરતી કરવાની, કીર્તન ભક્તિ કરવાની, ચરણ વિધિ કરવાની તો પુરુષાર્થ કહેવાય। એક બાજુ કુદરતી રચના એ કીધું મન વચન કાયાની અવસ્થાને, બીજી બાજુ પુરુષાર્થ એ કીધું। ઓફકોર્સ ધે ક્રિએટ ધ કન્ફ્યુઝન ઇફ ધ પર્સન હેવ અ કોમન સેન્સ, એને એને કન્ફ્યુઝન થાય જ। એક બાજુ તમે કુદરતી રચના કહો, એક બાજુ તમે એ જ ક્રિયાને પુરુષાર્થ કહો, તો ઓફકોર્સ કન્ફ્યુઝન થાય। છતાં પણ એમાં અત્યાર સુધી કન્ફ્યુઝન તમને લોકોને ના થયું, અત્યાર સુધી ના થયું, વિજ્ઞાન સાંભળ્યા પછી થયું, એ પહેલા તમને થયું નથી। પહેલા તો એમ લાગતું કે આ જ બરાબર છે, પહેલા તમને કન્ફ્યુઝન હતું નહીં। જ્યારે તમે જ્ઞાન લીધું અને જ્ઞાન લીધા પછી આજ્ઞા અને સત સાધન ને ફોલો કરતા હતા, સામાયિક પ્રતિક્રમણ થી માંડીને આખી ચરણવિધિને ફોલો કરતા હતા, આરતી કીર્તન ભક્તિ અને આરતી કીર્તન ભક્તિ સહિત બધાને, ત્યારે ક્યારે તમને એવું લાગ્યું નથી કે આમાં કશી ગોળ ગોળ વાતો છે? આ તો મેં તમને વિજ્ઞાનની દ્રષ્ટિ આપી ત્યારે તો ખબર પડી કે આ બંને ગોળ ગોળ છે, તે પહેલા તમને ખબર નથી, તમને એમ લાગતું તો આ જ બરાબર છે। સમજાય છે? એટલા આટલું સુંદર વિજ્ઞાન, આટલું સૈદ્ધાંતિક વિજ્ઞાન, આટલું ક્લિયર કટ વિજ્ઞાન, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વાત કરીએ તો તરત ઉતરી જ જાય, એને પ્રશ્ન જ નથી ઉભો થતો, કારણ કે સૈદ્ધાંતિક વાત છે, કોઈ વાત ગોળ ગોળ નથી। બુદ્ધિનો વધારે ઉપયોગ પણ કરવાનો નથી। બુદ્ધિનો ક્યારે ઉપયોગ કરો? જયારે હું તમને ટિપિકલ વાત કરતો હોઉં, પણ હું તો સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું, એચ ટુ થી પાણી થાય, એમાં કઈ ગોળ ગોળ તો છે જ નહીં। એક બાજુ સિદ્ધાંત મૂકું છું, એક બાજુ એક્ઝામ્પલ આપું છું। એટલે કન્ફ્યુઝન ક્યારે થાય? કે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય ભેગા કરો તો જ કન્ફ્યુઝન થાય, અને અત્યાર સુધી તમામ ધર્મોમાં કન્ફ્યુઝન થવાનું કારણ આ જ છે, બીજું કશું છે નહીં। અને માટે આપણે બધા ગૂંચાયેલા હતા, અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ ગૂંચાયા હતા, કારણ કે ત્યારે પણ બે જ દ્રષ્ટિ હતી, રિલેટિવ સત્ય અને સનાતન સત્ય। ચરણવિધિમાં પણ ટાઇટલ લખ્યું છે વ્યવહાર નિશ્ચય ચરણવિધિ, નિશ્ચય ચરણવિધિ શબ્દ લખ્યો નથી, વ્યવહાર નિશ્ચય ચરણવિધિ, એટલે બે ભેગું કર્યું। અહીંયા આગળ આપણે વ્યવહાર નિશ્ચય ભેગા કરતા નથી, વ્યવહારને કુદરતી રચનામાં મૂક્યો એટલે સિદ્ધાંત સનાતન સત્ય થઈ ગયો, નિશ્ચયમાં હું શુદ્ધાત્મા છું એ પણ સનાતન સત્ય। કોઈ રિલેટિવ સત્યની વાત કરતા નથી, રિલેટિવ સત્ય જે પણ છે એ બધું કુદરતી રચના, પછી એ સાચું કે ખોટું એ આપણો પ્રશ્ન નથી, મારું કે તારું એ આપણો પ્રશ્ન નથી, મેળવવાનું કે ગુમાવવાનું એ આપણો પ્રશ્ન નથી, કારણ કે રિલેટિવ સત્ય એ બધું શું છે? કુદરતી રચના,
એમાં આપણો કોઈ સબ્જેક્ટ હોવો જ ના જોઈએ, કારણ કે રિલેટિવ સત્તાનો ક્રિએટર ઓપરેટર ડિસ્ટ્રોયર તેને કુદરત છે. અને સનાતન સત્યમાં હું શુદ્ધાત્મા છું, તે હું પોતે છું, એનો ક્રિએટર કુદરત નથી. એટલે આટલું સિમ્પલ ક્લિયર કટ વિજ્ઞાન હું સત્સંગમાં વારંવાર સમજાવું છું, છતાંય લોકોને લાગે કે ભાઈ કન્ફ્યુઝન છે, પુરુષાર્થ કોને કહેવાય, પુરુષાર્થ કોને કહેવાય. અત્યાર સુધી આપણે આટલા અવતારોથી, આ અવતારમાં નહીં, આટલા અવતારોથી મન વચન કાયાની ક્રિયાને જ પુરુષાર્થ માન્યો, એટલે જ આપણે પઝલ ઉત્પન્ન થયું છે. અને ત્યાર પછી જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું વિજ્ઞાન મળ્યા પછી પણ આપણને, પછી પણ આપણને કરતા પણ રહ્યું, એટલે આપણે સાચો પુરુષાર્થ સમજી શક્યા નહીં. હવે જયારે આ વિજ્ઞાન સમજાયું ત્યારે તમને ખબર પડી કે પુરુષાર્થ એ તો દ્રષ્ટિ સાથે લાગુ પડે છે, એ મન વચન કાયની ક્રિયાને લાગુ પડતું નથી. આટલું તમને ક્લિયર થઈ ગયું. પેલા કન્ફ્યુઝન હતું, ભાવને પુરુષાર્થ કહેવાનો અને ક્રિયાને પુરુષાર્થ કહેવાનો. હું આરતી કરું છું એને પુરુષાર્થ કહેવાય, અને આરતી કરતી વખતે ભાવ છે એને પુરુષાર્થ કહેવાય. હું ચરણ વિધિ કરું એને પુરુષાર્થ કહેવાય, અને ચરણ વિધિ કરતી વખતે ભાવ કરું તે પુરુષાર્થ કહેવાય. હું કીર્તન ભક્તિ કરું તે પુરુષાર્થ કહેવાય, અને કીર્તન ભક્તિ ભાવ કરું તે પુરુષાર્થ કહેવાય. એટલે કન્ફ્યુઝન હતું, ક્રિયાને પુરુષાર્થ. એટલે બધાને લાગે આજે મારે ચરણ વિધિ કરવી હતી પણ થઈ નહીં, આરતી કરવી હતી પણ થઈ નહીં, સમજાય છે. આજે મારે સામાયિક કરવું હતું પણ થયું નહીં. કેમ? કારણ કે તમે ક્રિયાને પુરુષાર્થ માનતા હતા. હવે આપણે નીકળી ગયું, હવે આપણે માત્ર દ્રષ્ટિને પુરુષાર્થ માનીએ છીએ. મન વચન કાયની ક્રિયાને શું કીધું? કુદરતી રચના. એટલે એ સબ્જેક્ટ શું થઈ ગયો તમારો? હવે કાયમ માટે નીકળી ગયો. એટલે કન્ફ્યુઝન શું થઈ ગયું? દૂર થઈ ગયું. એટલે આટલું ક્લિયર વિજ્ઞાન છે, એમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નથી. અને છતાંય જો કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો, કે એટલું ધ્યાન રાખજો કે આટલું સરળ વિજ્ઞાન આ કળિયુગમાં અત્યારે તો નહીં મળે, પણ હવે પછી એ મળવાનું નથી, કારણ કે આ પડતો કાળ છે. અને એમાંય જો આપણે નહીં સમજી શકીએ તો પછી એ આપણું દુર્ભાગ્ય કહેવાશે. જેમ કહેવાય કે આપણે રામકૃષ્ણ મહાવીર મળ્યા છતાંય આપણે એને ડાયજેસ્ટ ના કરી શક્યા, સમજી ના શક્યા, ઓળખી ના શક્યા એમને, એટલે એમના જ્ઞાનને. બસ એ આપણું દુર્ભાગ્ય, મળ્યા છતાં પણ ઓળખી ના શક્યા તો શું કરવાનું. એવી રીતે આવું અદભુત તમને વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જો તમે સમજી ના શકો તો પછી કોણ તમને વિજ્ઞાન સમજાવશે? કારણ કે વિજ્ઞાન તો પેલા હોતું નથી, ને આ કાળમાં મહાવીર પછી 2500 વર્ષ સુધી કોઈએ વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે કહેવાની હિંમત નથી કરી. એનું કારણ છે, દરેકને પોતપોતાના ધર્મ અને સંપ્રદાયોની સ્થાપના કરવી હતી, માર્ગ ચલાવવો હતો. ને જો એકલા વિજ્ઞાનની વાત કરે તો માર્ગ ચાલે નહીં, સંપ્રદાય ચાલે નહીં, સંસ્થા ચાલે નહીં, મંદિરો ચાલે નહીં, પ્રસંગો ઉજવાય નહીં, એટલે કરવું જ પડે. આપણે એમાં કશું કરવાનું નથી. જેમ રામે ના કર્યું, કૃષ્ણ ના કર્યું, મહાવીર ના કર્યું, એમ અમે નથી કરતા. એટલે અમારા માટે સબ્જેક્ટ નથી, માટે અમે વિજ્ઞાન કહી શકીએ છીએ, પણ જેને જેને ફોર્મેટ નો સબ્જેક્ટ છે એ ક્યારે વિજ્ઞાન કહી શકે નહીં, કારણ કે ફોર્મેટ અને સાયન્સ બંને સાથે ચાલી શકે નહીં. તો આવો આપણે સૌ ફરતી આજ આધ્યાત્મ વિજ્ઞાનને ફેરથી ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ, અને પોતાની મુશ્કેલીઓ અને મૂંઝવણોનું સમાધાન મેળવીએ. એ જ મારી સર્વને શુભેચ્છા છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે હવે ઓલા આગલા સત્સંગમાં એક આપણે વાક્ય તમે બોલ્યા હતા કે આ કાળમાં મૂળ અજ્ઞાન નાશ થતું નથી, તો એટલે મૂળ અજ્ઞાન શું છે એવું સમજાય તો ખરા ને આ કાળમાં કે નહીં? મૂળ અજ્ઞાન નાશ થતું નથી એટલે શું? કે આખું વાક્ય રેફરન્સ બોલો. એક વાક્ય કયા આધારે આ વાક્ય બોલ્યું તે મને રેફરન્સ આપવું પડે. ડાળા પાંદડા ને દાખલા એવા નાશ થાય છે પણ મૂળ અજ્ઞાન આ કાળમાં નાશ થતું નથી એવું વાક્ય. એટલે મૂળ અજ્ઞાન નાશ થતું નથી એનું કારણ, જ્યાં સુધી તમે ક્રિયાકાંડ ને પુરુષાર્થ માનશો ત્યાં સુધી મૂળ અજ્ઞાન જશે નહીં. મૂળ અજ્ઞાન ત્યારે જશે કે આ જગત નું સનાતન સત્ય તમારી દ્રષ્ટિમાં આવશે, એ તમારી દ્રષ્ટિ મન વચન કાયના બધા સંજોગોમાં ઉપયોગ રૂપે હાજર રાખશો
तो तमारू मूल अज्ञान जसे नेतर जाए नहीं नहीं मूल अज्ञान समझे हाँ मूल अज्ञान समझाए तो बस आगळ हाले ने गाड़ी वात एम छे आटले मूल अज्ञान ए छे के हूँ कोण छू ते नथी जानता अने आ करे छे कोण ते नथी जानता बराबर आ बे मूल अज्ञान छे बराबर हूँ कोण छू ते मूल अज्ञान छे अने आ दुनिया कोण चलावे छे जेमा आपणा मन वचन काया पण आवी गया आवी गया आ बे मूल अज्ञान छे એ બે મૂળ અજ્ઞાન ત્યારે ખબર પડે તો આપણને સનાતન સત્ય સમજાય તો બરાબર નેચર સમજાય નહીં અને અજ્ઞાન જાય પણ નહીં ત્યાં સુધી આ સોફ્ટવેર ની અંદર માં ત્યાં સુધી સોફ્ટવેર માં છપાયા રાખે એવું થયું ને તો તા હા છપાયા રાખે ને પછી વાંચવાનું છપાય ને વાંચે છપાય ને વાંચે વાંચે બરાબર છે પાછું નવું છપાય પાછું જૂનું જતું રહે પાછું નવું ચાલ્યા કરે કોકિલાબેન જય સચિદાનંદ હા કાલે ઘણું મનોમન મંથન કર્યા પછી મને જવાબ મળી ગયો મારો કે હા સાચી વાત છે પુરુષાર્થ આપણે મને કાલે એવું થતું હતું કે આમાં સાંભળ્યા વગર કાનની તો જરૂરત પડે કે હું આપનું સાંભળું નહીં તો આ ડેવલપ કેમનું કરી શકું એવું મને ત્યારે જ ફરતું હતું તો હું પુરુષાર્થમાં ત્યાં એમને નાખી દીધું અને મેં કીધું કે આ સિમંદર સ્વામી ને એ હોય જે એમને છેલ્લો અવતાર હોય તો હા એમને ન હોય પુરુષાર્થ એવું મારે મગજમાં ભરાઈ ગયું હતું ત્યારે હવે મને સમાધાન થઈ ગયું એકદમ કે મન વચન કાયા પુરુષાર્થ ન હોય મને કાલે એવું લાગતું હતું એટલે મારો જવાબ મને મળી ગયો ઘણું મનોમન મંથન કર્યા પછી સરસ 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 અને બીજું મારા મમ્મી છે 80 વર્ષ તો એમને મેં જ્ઞાન અપાવી દીધું હતું પણ પછી એ અભણ છે એમ વાંચતાને નથી આવડતું બીજું કઈ કરી ન શકે અને આમાં પણ હું રોજ ફોન કરું તો પછી કઈ ને કઈ બીજી વાત હોય તો હમણાં ખાલી હું જ્ઞાન સિવાય બીજી કઈ વાત એમને કરું નહીં મેં ખાલી એમને એટલું કીધું કે હવે તમે પૂરો આખો લાઈફ નો તમે સાર કાઢ્યો હમણાં મારા એક વર્ષમાં પપ્પા અને ભાઈ બંને એક્સપાયર થઈ ગયા તો હમણાં મતલબ ભાભી સાથે છે એકલા છે અને પછી મેં કીધું કે હવે એમને કેમ આગળ વધે એમ તો બીજું કઈ એમને વધારે બોલતા પણ આવડે નહીં મેં કીધું ખાલી એટલું તમે બોલતા રહેજો કે હે અંતર્યામી પરમાત્મા તમારામાં પરમાત્મા બેઠેલો છે એ બધું એમને સમજાવ્યું અને મેં કીધું ખાલી એટલું પ્રાર્થના એમને કરતા રહેજો કે મને મોક્ષે જ જવું છે મોક્ષ સિવાય બીજું કઈ જ જોઈતું નથી મોક્ષ માર્ગ માટે મને લાયક અને સહાયક સંજોગ ભેગા કરી આપજો એટલું જ મેં કીધું બોલતા રહેજો શું આઈ બરોબર છે એમને કઈ વાત કઈ વાત જય સચિદાનંદ સ્વામીજી જય સચિદાનંદ આવાજ આ રહી સ્વામીજી ક્વેશ્ચન થા જો કલ ભી હમારી બાત હુઈ થી મહાત્મા કે મહાત્મા ને પૂછા થા યે જો 48 મિનિટ કી હમ જો બાત કરતે હૈ કે 48 મિનિટ તક અગર हम एक अवस्था में रह पाए तो फिर जो है हम 7वें से 12वें तक पहुंच जाएंगे तो ये 48 मिनट जो है वो 48 मिनट हमको कैसे मालूम चलेगा हम कैसे जानेंगे कि ये 48 मिनट हमारा कंप्लीट हो गया वो तो जो चीज सिद्ध हो जाती है बाद में वो चीज सहज हो जाती है फिर पुरुषार्थ के रूप में नहीं रहती है 48 मिनट तक नहीं रहता है वहां तक अवेयरनेस की जरूरत है और 48 मिनट हो गया बाद में बट नेचर हो जाता है तो दैट इज द साइन कि नाउ यू डोंट रिक्वायर द पुरुषार्थ इट इज बट नेचर देन आफ्टर लेकिन स्वामी जी मालूम कैसे चलेगा ठीक है ये अपने को कैसे रियलाइज होगा फिर अपने आप रहेगा जो 48 तो मालूम होगा फिर अपने आप रहेगा मतलब विदाउट पुरुषार्थ पहले 48 मिनट नहीं रहता है तो
40 मिनट है तो अभी पुरुषार्थ है, 42 मिनट है तो अभी पुरुषार्थ है, 45 मिनट है तो अभी पुरुषार्थ है, फिर कम हो जाए, फिर 5% हो गया, फिर ज्यादा बढ़ गया, फिर कम हो गया, फिर बढ़ गया, वो तो होता रहेगा, मगर पुरुषार्थ तो आपको कंटिन्यूस करना ही पड़ेगा। 47 मिनट होगा तो भी करना पड़ेगा, फिर आपको डाउन हो जाएगा, कंटिन्यूस रहता नहीं है। ये एक बार की वजह से आपका जागृति रह गई, उसका मतलब नहीं है कि 47 मिनट कंटिन्यूस रहेगी, फिर डाउन होके भी आपको 2 मिनट भी रह सकती है। वो डिपेंड है अप्स एंड डाउन्स। क्या बताया मैंने, 8 to 11 इज अप्स एंड डाउन्स है। क्या है अप्स एंड डाउन? हाँ, उसमें कोई जगह स्टेबिलिटी नहीं है, बट वेन यू क्रॉस द 11 मीन्स यू स्टेबल 48 मिनट्स, योर 100% अवेयरनेस ऑफ योर शुद्ध ज्ञान एंड शुद्ध दर्शन, देन आफ्टर इट इज परमानेंट, देन यू डोंट रिक्वायर द पुरुषार्थ आफ्टर। मतलब स्वामी जी कहने का यही हुआ कि 48 मिनट तक आपको जो है, जो मतलब हम ज्ञान की बात करते हैं या विज्ञान की बात करते हैं, वो पूरा 48 मिनट तक हमको रहना चाहिए। आपका कहना मतलब मैं ये जो समझ पा रहा हूँ, आप जो इसका मतलब ये हुआ कि 48 मिनट तक हमको जो विज्ञान की बात हम कर रहे हैं कि सनातन सत्य है, विज्ञान है, ये हमारे मतलब अंदर में वो ध्यान में रहना चाहिए कि 48 मिनट तक हम उसमें रहने चाहिए, स्थिर रहना चाहिए। कहने का मतलब वही हुआ। हाँ, मगर अभी अभी तो आपको समझना ही बाकी है। पहले 100% ये दुनिया के सनातन सत्य को पहले समझ लो। 100% समझ में आ गया, वो आपका हो गया सेवंथ लेवल हो गया। क्या हो गया? उसके बाद 8 to 11 की बात आती है। अभी तो 7 तक जाना है, मतलब डेवलप होना है। क्या होना है? डेवलप होना है। हाँ, डेवलप हो जाने के बाद 48 मिनट की बात आती है। अच्छा, ओके। तो ये डेवलपमेंट जो हम बोल रहे हैं, मतलब डेवलपमेंट में ये जो समझ रहा हूँ, जो आपसे मतलब मैंने समझा है या मैं समझ रहा हूँ कि डेवलपमेंट वही है कि सनातन सत्य के बारे में हमें पूरी तरीके से जानकारी अभी आप समझ गए। एनी सिचुएशन इन योर रिलेटिव सर्कमस्टेंसेस, यू हैव अ विजन ऑफ यूनिवर्स truth at that time, so do you no create any puzzle in your mind, because you know the fact and you see the relative truths parallel. Now you understand? Yeah, I can understand. देखा है कि मेरा father भी है और उसमें शुद्धात्मा भी देखा, फिर father देखा तो प्रकृति को प्रकृति से राग द्वेष हुआ, फिर father को कुदरती रत्न देखा वो भी खत्म हो गया, तो पहले प्रकृति में परमात्मा देखा तो फादर का भाव खत्म हो गया, फिर प्रकृति को कुदरती रत्न देखा, राग द्वेष भी खत्म हो गया। नाउ यू अंडरस्टैंड माय पॉइंट? अंडरस्टैंड, मतलब ये मैं समझ गया आप जो कहना चाह रहे हैं कि आपको जो भी है, जो ये तो मैंने एग्जांपल दिया कि एक संजोग में किस प्रकार से हमको यूनिवर्सल ट्रूथ विजन होना चाहिए, उसका मैंने एग्जाम्पल दिया। ऐसे हर संजोग मेरे को 100% यूनिवर्सल ट्रूथ के आधार पर ही दिखना चाहिए, नॉट रिलेटिव ट्रूथ। अच्छा, समझ में आया? अच्छा, समझ में आया। एक अगर रिलेटिव ट्रूथ समझ में आया, इट मीन्स योर विजन इज गोइंग डाउन, then they create the puzzle in your mind. और साइंस अगर समझ में आया आपको, अगर आपको साइंस समझ में आ गया, मतलब सीधी सी बात है कि आप हर अवस्था में चाहे कोई भी कंडीशन हो उसमें आपको ये मालूम चलता है कि ये जो है ये रिलेटिव सत्य है और ये परमानेंट है। अगर इसकी जानकारी आपको हर हर क्षण हर मोमेंट में वो रहती है तो मतलब मान के चलिए कि आपको उस चीज का विज्ञान खुला हो गया। मतलब मैं ये समझ रहा हूँ, मतलब कोई पजल ही नहीं रहेगा ना जैन। आपने जब रिलेटिव सत्य को रिलेटिव सत्य बोला, उस समय ही आपको मालूम हो गया इट इज कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर, सो दैट यू आर 100% नॉट रिस्पॉन्सिबल, सो दे नॉट क्रिएट द पजल इन योर माइंड इन एनी सिचुएशन।
any circumstances, any situation, right? That's it. And either your mind speech and action, or other mind speech and action, or any other circumstances. But when you see as a but natural, or you see as a kudrati rachana, and it is controlled and governed by the law of nature. So don't want to create any puzzle in your mind, because now you know the fact. But when you know ये मैंने किया, ये आपने किया, ये मेरा है, ये तेरा है, ये तेरी वजह से हुआ, ये मेरी वजह से हुआ, they create the so many puzzle because it is relative truth. Right. अच्छा स्वामी जी, एक और चीज आती है इसमें, जैसे ये तो मेरे को बिल्कुल क्लियर हो गया. आपको पहले कंफ्यूजन क्लियर हुआ कि नहीं? यस, हो गया. ये मेरा कंफ्यूजन पहली स्टेप बिल्कुल क्लियर हुई जो आपने बताया है कि आपको हर सर्कमस्टेंसेस पे, हर स्थिति में आपको रिलेटिव और रियल इसकी जानकारी हर क्षण हर मोमेंट में होनी चाहिए. नहीं, वो 100% होनी चाहिए. तो इंद्रिय ज्ञान से अनुभव में आएगा ही. आएगा ही. मगर हमारे विजन में यूनिवर्सल ट्रूथ होना, ये हमारा पुरुषार्थ है. आंख ने देखा है कि ये मेरी मदर है, इट इज ओके. इंद्रिय ज्ञान, राइट. और यूनिवर्सल ट्रूथ क्या है? तो माँ है, रिलेटिव सत्य है, उदय कर्म के अधीन है. मगर सनातन सत्य क्या है? उसमें शुद्धात्मा है, शुद्धात्मा है. तो फिर माँ में सनातन सत्य क्या है? कि माँ कुदरती रचना है, कुदरती रचना है. माँ और ये प्रकृति का हिसाब है बेटे का, वो कुदरती रचना है. तो वो भी सनातन सत्य है. माँ में शुद्धात्मा, वो भी सनातन. और माँ बेटे का हिसाब भी कुदरती रचना, वो भी सनातन सत्य. तो जब सनातन सत्य होगा तो फिर पजल होने का संभावना ही नहीं है. बिल्कुल नहीं. ये क्लियर हुआ मुझे स्वामी जी, एकदम क्लियर हुआ. आपने जो बताया ये क्लियर हुआ. अब एक ही चीज और मेरी बची हुई है कि जैसे आपने बताया कि 100% अगर आपको ये आपके उसमें आ गया, तो फिर अब जो 48 मिनट वाली बात आई, तो अगर मुझे वो 100% हमेशा रहेगा, तो जो 48 मिनट वाला चीज अब कहाँ से आती है? मतलब वो तो ठीक है, आपका पहला स्टेप क्लियर हो गया कि आपको ये सनातन पता चल गया कि ये सनातन सत्य ये है, ये रिलेटिव है और ये शुद्धात्मा है. ये आपको पूरी जानकारी 100% हो गई. अब जो 48 मिनट की हम बात करते हैं कि 8वें से लेके 12वें गुंठाने तक जो हम जाने की बात करते हैं, अब वो चीज मतलब कैसे होगी? मतलब ये तो ठीक है, चलो अपना जितना पुरुषार्थ बढ़ता जाएगा उतना धीरे धीरे करके वो अपने पुरुषार्थ के ऊपर डिपेंड करेगा कि आपको रियल और रिलेटिव का आपको जानकारी उस हिसाब से होती जाएगी. जैसा आपका पुरुषार्थ होगा वैसा आपका धीरे धीरे जागृति बढ़ती जाएगी. लेकिन ये कैसे पता चलेगा 48 मिनट वाला? ओके, जैसे व्यवहार में लॉ होता है, व्यवहार में जी रिलेटिव सत्य के सर्कमस्टेंसेस में लॉ होता है जी, ऐसे यूनिवर्सल ट्रुथ सत्य में भी लॉ होता है. व्यवहार में क्या लॉ है? अगर आप कोई भी स्कूल कॉलेज में पढ़ाई करते हैं, इसमें 100 स्टूडेंट है और 100 स्टूडेंट पढ़ाई करता है, तो हम इसको पास कैसे कहेंगे? ये स्टैंडर्ड में जो पढ़ता है, एनी स्टैंडर्ड, इसमें पास कैसे कहेंगे? तो कम से कम इसको 35 या 45 आना चाहिए. देन इज अ पास, करेक्ट, राइट. भले उनका मार्क्स एग्जाम 100 मार्क की है, मगर 40 आएगा तो भी उसको पास कहेंगे. यस और नो? यस. एंड द चेंज इज ग्रेड, करेक्ट, करेक्ट. दैट इज द आवर रिलेटिव एजुकेशन लॉ, करेक्ट, राइट, करेक्ट. जिसको 100 में 100 मार्क आया वो भी पास, जिसको 100 में से 35 आया वो भी पास, राइट. तो आप कहोगे भी इतना भेदभाव क्यों? एक को 100 में से 100 में पास किया, एक को 100 में से 35 में पास किया, भेदभाव क्यों करते हो? तो फिर क्या कहोगे आप? नहीं, भेदभाव नहीं, वो तो उन्होंने जो एक रूल बनाया हुआ है कि आपने वो लॉ को मान्य किया है ना. हम मान्य किया. मेरे पास जब वाइफ कहेंगी कि भी मैं इतना सारा काम करता हूँ, तो शायद आपको मेरे 10 में से 7 काम तो पसंद आ गए, 3 काम नहीं पसंद आया तो कंप्लेन करते हैं, वहां हम फेल करते हैं. व्हाई? हाँ, वो नहीं होना चाहिए. वो बराबर नहीं है, वो बराबर है. सी, ट्राई टू अंडरस्टैंड द रिलेटिव ट्रूथ. रिलेटिव ट्रूथ मींस, इट मींस नेवर 100%. यस, कोई भी नहीं हो सकता है. रामकृष्ण महावीर भी व्यवहार जीवन में 100% उनका विजन नहीं हो सकता नहीं, है, क्योंकि वो डिपेंड ऑन सर्कमस्टेंसेस एंड डिपेंड ऑन कॉज एंड इफेक्ट. तो इसीलिए उसमें हमको ग्रेसिंग देना ही पड़ता है पास करने के लिए. जी जी, जी. अगर कोई हमारे यहाँ कोई वर्कर एम्प्लॉय है, वो काम करता है, बहुत अच्छा कारीगर है, बहुत अच्छा मेहनत करता है,
और हमको इससे रिजल्ट भी अच्छा मिलता है, मगर उन्होंने कभी अनजाने से छुट्टी ले लिया, गलत बोल के छुट्टी ले लिया, कभी कभी उन्होंने 8 घंटे में से 4 घंटा ही काम किया, कभी उन्होंने 50 रुपये का खर्चा किया और 100 रुपये का बिल लगा दिया, पर क्योंकि हमको इसकी वैल्यू है तो ये सब कुछ माफ कर देंगे। करेक्ट, यहाँ ग्रेसिंग हो गया। क्या हो गया? ग्रेसिंग समझते? हाँ, ग्रेसिंग मालूम है कि पास कर दिया हमने कि नहीं, स्टिल यू आर राइट बिकॉज वी रिक्वायर यू। मगर जब घर में होते हैं तो वाइफ को क्या बोलेंगे, या तो वाइफ हस्बैंड को क्या बोलेंगे? आपको 100 में से 100 ही आना चाहिए, 70% नॉट एक्सेप्टेबल। यस यस, 30% कंप्लेन तो करेंगे ही हम, दोनों की बात करता हूँ, वहां हम ग्रेस नहीं करते हैं और इसीलिए जीवन में झगड़ा होता है। हाँ, राग द्वेष उसी वजह से आते हैं, बराबर, तो सेटल हो जाएगा। बिल्कुल सही बात है, बिल्कुल सही बात। ऐसे अध्यात्म के अंदर या तो कुदरत के कानून के अंदर अगर कोई व्यक्ति अपनी ज्ञान की जागृति ये सनातन सत्य को अगर 48 मिनट स्टेबल कर लेता है तो यू पास इन अ लॉ ऑफ नेचर एग्जाम। अच्छा, तो देन आप डोंट रिक्वायर द पुरुषार्थ एंड अवेयरनेस, देन आफ्टर इट इज ऑटोमेटिकली इट इज कमिंग ऑटोमेटिकली। स्वामी जी, ये क्लियर हुआ मुझे, लेकिन बस एक ही चीज रहेगी कि 48 मिनट जो रहेगा मुझे मालूम कैसे चलेगा कि ये मेरा 48 मिनट हो गया, बस इतना ही सब कुछ क्वेश्चन था। मैंने कहा ना आपको, मैंने जब ऑटो हो गया समझ लेना कि हो गया, आपको समझने की जरूरत नहीं है। अच्छा अच्छा अच्छा, वो आपको होंगे भी, मेरे को केवल ज्ञान हुआ कैसे मालूम हो गया, उस समय मालूम हो जाएगा आपको। अच्छा, वो जीवन में, इस जीवन काल में जैसे बोला गया है, बस मैं एक ही मिनट लूंगा, ज्यादा टाइम नहीं लूंगा, बाकी लोग भी हैं। please. तो ये इस जीवन काल में हम अगर ये जीवन काल में क्या केवल दर्शन संभव है? केवल दर्शन मेरी समझ के आधार से इस कलयुग में 100% केवल 100% यानी 360 डिग्री का केवल दर्शन संभव नहीं, मगर केवल दर्शन की बहुत नजदीक हम जा सकते हैं, ये मेरी सोच है। अच्छा, 98-99% तक जा सकते हैं, 100% नहीं जा सकते, मतलब इस जीवन काल में भी अगर पुरुषार्थ करके ऐसा मैं मानता हूँ, मतलब जा सकते हैं केवल दर्शन के नजदीक तक हम जा सकते हैं, क्योंकि अभी दादा भगवान आए तो भी उन्होंने नहीं कहा कि मैं 360 डिग्री हो गया, उसके पहले श्रीमद रामचंद्र भी अभी हो गए 100-125 साल पहले, उन्होंने भी ऐसा नहीं कहा कि मेरा केवल दर्शन हो गया था, इतने बड़े ज्ञानी ने नहीं कहा था, वो तो हमारे थे 100-125 साल पहले थे, तो उन्होंने भी नहीं कहा थे इतने हाई लेवल के ज्ञानी, अभी दादा भगवान हो गए उन्होंने भी नहीं कहा, और मैं मानता हूँ, तो इसीलिए शायद ये काल में किसी को केवल दर्शन 100% होना संभव नहीं है, ऐसा मैं मानता हूँ। ये काल की वजह से है, जो काल का प्रभाव है उसकी वजह से ही होगा साहब, मुझे ऐसा लगता है। जी ठीक है, बहुत अच्छे। जो भाई साहब, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। મારે જાણવું છે કે કુદરતે મનુષ્યને વધારે બુદ્ધિ શા માટે આપી છે? કુદરતે મનુષ્યને વધારે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ શા માટે આપી છે? કુદરતે નથી આપી, આપણે ધાર કરાઈ છે બરાબર। હા, આપણે ધાર કરાઈ છે બરાબર, એટલે સમજ ના પડી, આપણે આપણા સ્વાર્થ માટે ધાર કાઢી છે, એટલે આપણાની શક્તિ ખરી એટલી। હા, ધાર કાઢવાની શક્તિ ખરી ને, ત્યારે તો આપણે નરગતિમાં જવું પડે છે વધારે। ના પણ તમે કહો છો ને કુદરત ને આપણે કોઈ સત્તા શક્તિ નથી, તો પછી મનુષ્ય આલુ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકે એમ? હા, એટલે આપણી આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે પુરુષાર્થ વાળા ભાગમાં છે એ આપણી સત્તા છે, મન વચન કા બુદ્ધિ ચિત્ત અહંકાર જે ડિસ્ચાર્જ વાળા ભાગમાં છે એમાં આપણી સત્તા નથી, ચાર્જ વાળા ભાગમાં છે, ડિસ્ચાર્જ વાળા અહંકાર જે કહેવાય અહંકાર એ બી શક્તિ, અહંકાર બી કહેવાય એ આત્માની શક્તિ કહેવાય ને એમ? અહંકાર આત્માની હાજરીમાં થયું અને આત્માની શક્તિ એ બંનેમાં આસમાન જમીન નો ફેર છે, બરાબર છે? હવે આત્માની શક્તિ સૂર્યની હાજરીમાં આપણા ધાબા ઉપર મૂકેલું સોલાર ચાર્જ થાય એટલે એ સૂર્યનારાયણ ની શક્તિ છે એવું ના કહેવાય, એની હાજરી થી કહેવાય, ના મૂકો તો ના થાય, પણ સૂર્યનારાયણ તો રહેવાનું છે, તમારે બેનિફિટ લેવો હોય તો લો, ના લેવો હોય તો ના લો, એને શું લેવા દેવા?
ના જે સોનાર પેનલ છે એ સૂર્યને ગ્રહણ કરે પછી શક્તિ ઉત્પન્ન કરે છે ને, એટલે સૂર્ય શક્તિ કહેવાય ને. સબ્જેક્ટ છે ને, સોનારનો સબ્જેક્ટ નથી એમ કહું છું. ના એટલે મારું બી એ જ કહું છું ને, એટલે આપણને મનુષ્ય બી આપણી પાસે બુદ્ધિ છે, આત્માનો સબ્જેક્ટ નથી એમ કહું છું. આત્માની હાજરી જ ઉત્પન્નતી પર આત્માનો સબ્જેક્ટ નથી એમ કહું છું. ના એટલે મારે તો ખાલી એ જાણવું હતું કે મનુષ્ય બુદ્ધિ થી કુદરત ને મદદ કરી શકે ને પોતાના આત્માના માટે બી પ્રગતિ કરી શકે, એટલે એ અનુસંધાન નો સવાલ પૂછવા માંગુ છું. કુદરતને ક્યારે મનુષ્ય મદદ ના કરી શકે. મનુષ્ય જે કઈ કરવું એ કુદરતની હેલ્પ થી થાય. કુદરતની હેલ્પ વગર મનુષ્ય શ્વાસ પણ લઈ શકે નહીં. ના એ બરોબર છે. અત્યારે મનુષ્ય બાકી બધું કરી શકે. અત્યારે જે સુખ સગવડ મનુષ્યને મળી રહ્યું છે રિલેટિવ સાયન્સમાં, તે મનુષ્યને એને બી થાય છે, કુદરતી તો મળ્યું જ નથી એ રીતે. હા એટલે પણ આજનું સાયન્સ તો કોમર્શિયલ છે ને, એને કુદરતના જ્ઞાન સાથે લેવા દેવા. કારણ કે કુદરત શું આપણને તૈયાર ખાણું નથી આપતો, બીજા પ્રાણીઓ મળે છે તૈયાર ખાણું, એવું આપણને મનુષ્યને મળતું નથી. મનુષ્યએ તો પ્રયત્ન કરવો પડે છે ને એમ, એટલે એને બુદ્ધિજી વાપરવી પડે છે ને એમ, એટલા માટે પૂછ્યું. એટલે આપણને એવું લાગે છે કે મનુષ્યને ખાવા માટે પ્રયત્ન કરવો છે, ના પ્રાણીઓને ખાવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. આ કુતરા પૂછડી એમને હલાવે છે. ના એટલે આપણે તૈયાર તો ખોરાક નતા બનાવવો પડે છે ને, હું કેવા માંગુ છું ને આપણે. વળી પાછું તમે ઓપ્શન જ કાઢો, જેટલા જવાબ તમે ઓપ્શન જ કાઢો છો. પ્રયત્ન શબ્દ બોલે હું પ્રયત્ન જવાબ આપે તો પાછું તમે બનાવવાનું લાયા પાછું. ના એટલે શું છે, તૈયાર ખોરાક મનુષ્ય કુદરત મોડા મુક્તિ છે આપડા, જે પ્રાણીઓને બીજા કરી શકે છે, વનસ્પતિને મળે છે, એવું આપણને તૈયાર નથી પડતું. આપણને ખાલી હવા પાણી જ મળે છે, બીજો ખોરાક તો આપણે બનાવવા બુદ્ધિ છે બનાવવું પડે છે ને એમ. અને તમને એ ખબર હશે કે અત્યારના કેટલાય લોકો અત્યારે કાચા શાકભાજી ખાય છે. પેટ કેટલા માણસ હોય શક્તિ ખરી ને મારું કે બુદ્ધિ શક્તિ ખરી ને મનુષ્ય. આજે 100 વર્ષ પહેલા આપણે કેટલી ખાવાની વસ્તુ હતી શક્તિ ખરી ને મોરું જાણવા માંગુ છું. મનુષ્ય આપ કહો છો મનુષ્યમાં કોઈ શક્તિ નથી કુદરત થી વાય, એટલે પૂછું છું. મનુષ્યની પાસે કુદરતની હેલ્પ સિવાય કશું કરી શકે એમ નથી, એક્સેપ્ટ ભાવ. તો પછી આ ડેવલપમેન્ટ કઈ રીતે થયું, આટલું મોડર્ન સાયન્સ કઈ રીતે થયું બધું? એ ભાવ થી થયું. ભાવ કરવાથી કઈ થાય? મનુષ્ય પ્રયત્ન જ કરવા પડે ને. પણ ભાવ કર્યા પછી એ જયારે સૂક્ષ્મમાં સ્થૂળમાં આવે, એ બરાબર છે. ભાવમાં જે સ્થૂળમાં આવે તો સ્થૂળમાં પ્રયત્ન કરવા જ પડે ને, એનો ઓટોમેટિક થોડું મળી જાય એમ. સ્થૂળમાં આવે તે કુદરતી રચનામાં ગયું. કુદરતી રચના કરવી પડે પણ મનુષ્ય પ્રયત્ન કરવા મળ્યું ક્યાં માંગુ? કારણ કે આપણે ખોરાક મળ્યો તો બી આપણને હાથ લંબાવો પડે છે ખાવા માટે, કુદરત મોડા નથી મુક્તિ એમ કહું છું. બધી વાત સાચી. એટલે શક્તિ ખરી ને, લિમિટેડ શક્તિ મળ્યું ક્યાં માંગુ? મનુષ્યમાં લિમિટેડ શક્તિ ખરી કે નહીં એટલું જ જાણવા માંગુ છું. તમે બધા જવાબ આપશો, પણ છતાં એ બધી શક્તિ કુદરતની જ છે. એ બરાબર માનું છું. હાથ ઊંચો કરો, પગ ઊંચો કરો કે મોડાથી ચાવો, બધી શક્તિ કુદરતની જ છે. કુદરતની શક્તિ ખરી, પોતાની દર ઈચ્છા ધારે કરી શકાય એવું હોય કહેવા માંગુ છું. ચલો અત્યારે લંબાવું છું, અત્યારે તમારી સાથે વાત કરી શકું છું. આટલા બધા ડેવલપમેન્ટ સાધન થયા, આપણે એકબીજાને વગર જો વાતચીત કરી શકીએ છીએ. એ મનુષ્ય ડેવલપ કર્યું ને બુદ્ધિ પ્રમાણે એમ. હું શું કહું છું, આ બધી શક્તિઓ મનુષ્ય ડેવલપ કરી છે એ વાત સાચી છે, પણ કુદરતની હેલ્પ વગર મનુષ્ય કશું કરી શકતો નથી એમ કહેવા માંગુ છું. એટલે હું મારું બી જ કહું છું કે કુદરતને સહાય કરવા જ મનુષ્ય આવો ડેવલપ કર્યું ને એમ. કુદરત તો બધી રીતે સહાય કરે જ છે ને. ચોર ને કરે છે ને, પોલીસ ને કરે છે. ચોર ને ચોરી કરવા માટે કરે છે, પોલીસ ને પકડવા માટે કરે છે, અને જેના ઘરમાં ચોરી કરે છે એના ઘરમાં દાળ પાડવા માટે કરે છે. નિશ્ચય કરવાની શક્તિ આપી છે, ભાવ કરવાની શક્તિ આપી છે, એ મર્યાદિત શક્તિ આપેલી છે, હું એ જાણવા માંગુ છું. છે જ એ તો. હા બસ, એના આધારે તો જન્મ મરણ છે. ક્રિયા કરવાની કોઈ સત્તા, ટૂંકમાં મન વચન કાયા ચલાવવાની સ્વતંત્ર શક્તિ મનુષ્યની નથી. નહીતર રામને વનવાસ ના જવું પડ્યું હોય અને સીતા ઉપાડી ના જાત. જો એમની પાસે સ્વતંત્ર શક્તિ હોત તો મહાભારત ના થાત. સ્વતંત્ર શક્તિ ભલે ના હોય પણ અમુક જે લિમિટેડ શક્તિ છે ખરી ને, એમાં રોગ્યા માંગુ છું.
પાછું સ્વતંત્ર શક્તિ નહીં, પાછું એમાં લિમિટેડ શક્તિ પાછી આવી પાછું. એ સ્વતંત્ર શક્તિ છે કે નહીં એ પેલા નક્કી કરો, છે કે નહીં એમ કહો. 1% થી 100% છે કે નથી? અહીંયા 100% નથી, અહીંયા 100% છે. મારું એવું અનુભવ લાવવા માટે પાર્શિયલી શક્તિ કુદરતે મનુષ્યને આપેલી છે, કુદરતને અને બીજા લોકોને હેલ્પ કરવા માટે. કુદરતે બીજા લોકોને એટલે કોને? બીજા લોકોને એટલે દરેક. આ કુદરતી આફત આવે છે બરાબર છે, નદીઓમાં ડેમ આવે છે, પૂર આવે છે. એ વખતે પૂરને અટકાવવા માટે નદીઓ પર પૂલ બાંધવામાં આવે તો પૂરને અટકાવી શકાય, અને પછી એ પાણીનો ખેતીને બીજામાં ઉપયોગ કરી શકાય, વીજળી ઉત્પન્ન કરી શકાય. એટલે મનુષ્ય પોતાની બુદ્ધિથી આ બધું સંશોધન કર્યું ને, મારું ક્યાં માંગુ છું. એટલે સંશોધન કર્યું વાત સાચી છે, ના નથી પાડતા આપણે. પણ એક પાછા મનુષ્ય પાછા હથિયારે બનાયા, એક બોમ્બ બનાવે લાખો માણસ મરી જાય એવા હથિયારે બનાયા, પાછા ડેમે બનાયા હજારો માણસ બચી જાય, લાખો માણસ મરે એવા હથિયારે એ જ મનુષ્ય બનાયા પાછા એક બુદ્ધિથી. એવું તો કેવું જવાલે બનાવે, અકસ્માત કે નહીં એ રીતનું કહેવાય એમ. ડેમ રોડ રોડ ના તૂટે કે? એટલે મનુષ્યની કુદરતની શક્તિ પહોંચી વળવાનું છે જ નહીં, એ તો બહુ હકીકત છે. મનુષ્યમાં મર્યાદિત શક્તિ છે, મારો એનો ઉપયોગ શું એ જાણવા માટે પૂછું છું કે મનુષ્યને બુદ્ધિ વધારે શા માટે આપી છે, એ શું ઉપયોગ કરી શકે એના માટે. એમ મનુષ્યને બુદ્ધિ આપી છે કારણ કે એ એનો વિકાસનો ક્રમ છે. મનુષ્ય સિવાયના પ્રાણીઓમાં બુદ્ધિ નથી, ખાલી સંજ્ઞા છે. મનુષ્ય પાસે સંજ્ઞા પ્લસ બુદ્ધિ. અમે જરા અવાજ મોટો કરો ને, સંભળાતો નથી. હે? સંભળાતો નથી. એટલે મનુષ્ય પોતે, મનુષ્ય એકલા પાસે જ વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે, અને એને કારણે આ દુનિયાની ભૌતિક વસ્તુઓની રચના મનુષ્યના નિમિત્તે થયેલી છે. પણ એ રચનાની અંદર મનુષ્યએ પોતાનો સ્વાર્થ જોયો અને કુદરતને એને નષ્ટ કરવા માંડી. એટલે જેમ જેમ કુદરતને નષ્ટ કરીને મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જીવવા માંડ્યો, કુદરત રૂઠી એટલે પાછા મનુષ્યને નષ્ટ કરવા માંડ્યા. મોટા મોટા ડેમ મારવા માંડ્યા. કેમ? તો કે લાખોને બચાવવા. પણ જયારે ડેમ તૂટી જાય ત્યારે લાખો મરી જાય એ ખબર પડે છે. માણસ કે છે મેં હથિયાર બનાવ્યા છે, એના માટે દેશની રક્ષા કરવા માટે. વાત સાચી છે. પણ કેમ? તો કે બીજા દેશોના માણસોને મારવા માટે કર્યા પાછા. એટલે અંતે તો મનુષ્ય મરવાની જ વાત થઈ આપણે, આ જગ્યાએ કે પેલી જગ્યાએ. ના સમજાયું હજુ? ના એટલે એ તો બરાબર છે, કુદરતની મહાન શક્તિ એક જ મનુષ્ય પામે છે, સવાલ જ નથી. છતાંય મનુષ્ય પ્રયત્ન કરીને આગળ એ છે. મોરું જ ક્યાં માંગુ, અત્યારે જે આ મહામારી છે કોરોનાની, એ કુદરતી છે કે મનુષ્ય જનિત છે? હા તો શું પણ બોલો, મહામારી આવી તો શું બોલો? એ શાના કારણે? કુદરતના કારણે છે કે મનુષ્યના કારણે છે? એટલે એવું કહેવાય છે કે મનુષ્ય આ વાયરસ ડેવલપ કર્યો ને આખા વિશ્વમાં ફેલાયો, એટલે આ કુદરતી કહેવાય કે મનુષ્ય આધારિત કહેવાય? કુદરતી જ કહેવાય, ભલે મનુષ્ય નિમિત્ત બન્યો હોય તોય કુદરતી જ કહેવાય. ના એટલે તો વાયરસ કેવી રીતે આવ્યો પછી? એમ વાયરસ તો હવે અત્યાર સુધી ઇતિહાસ તમે વાંચો તો હજારો વાયરસ આવ્યા છે. ઇતિહાસ તમે વાંચો તો ખબર પડે ને તમને કે આ વાયરસ પહેલી વખત નથી આવ્યો, પેલા લાખો ને કરોડો માણસો મરી ગયા છે, એ હજારો વાયરસ આવી ગયા છે ત્યાં. ના એ બરાબર છે, પણ અત્યારે એવું કહેવાય છે કે આ વાયરસ મનુષ્ય વિકાસ કરે, એટલે પૂછું છું. મનુષ્યના જનરેશનમાં લાઈફમાં પહેલી વખત વાયરસ નથી આવ્યો કરોડો વર્ષમાં. બરાબર છે, આ મનુષ્ય ડેવલપ કરે એવું કહેવાય છે કે નિગોણ માંથી આવેલો છે કે મનુષ્ય ડેવલપ કરેલો છે, એમ મારું જાણવું છે. કુદરત આ કુદરતની કરામત છે, મનુષ્ય ખાલી નિમિત્ત છે. એ તો બરાબર જ છે, સવાલ જ નથી એનો. તો મારું એટલે જ માનું કે મનુષ્ય પોતાની લિમિટેડ શક્તિનો માનવ જનકલ્યાણની વાત કરે છે, એનામાં ઉપયોગ કરી શકાય ને, એટલા માટે હું જાણવા માંગુ છું કેટલી શક્તિ ખરી કે ને મનુષ્યમાં. એમ મનુષ્ય પાસે સારું અને ખરાબ બંને કરવાની પોતાના કર્મને આધીન સત્તા છે. બરાબર, પોતાના કર્મને આધીન. બરાબર, કર્મથી આગળ કોઈની પાસે કોઈ સત્તા નથી. નહીતર રામ અને કૃષ્ણ રામાયણમાં અને મહાભારતમાં યુદ્ધ કરીને લાખો માણસે ના માર્યા હોય. બરાબર છે. એટલે મનુષ્ય પાસે કર્મ સત્તાને આધીન હેલ્પ કરવાની, નુકસાન કરવાની બંને સત્ય શક્તિઓ ઉદય કર્મને આધીન છે. કુદરતી સત્તા સાધન વગર, કુદરતી સંજોગો વગર, કુદરતી સહાય વગર કશું જ મનુષ્ય શ્વાસ પણ લઈ શકતો નથી. બરાબર છે. ના મારે આ ક્લિયર કરું તું કે થોડું આ ખબર પડે કે આપણે મનુષ્યની બુદ્ધિ વાપરે છે તો ક્યાં ગુચવા કરે છે, એટલે મારું આ તમે કીધું એટલે થોડું એ દૂર થયું મારું. બરાબર, બીજો સવાલ પૂછ્યું એક? ના પછી બીજા રાઉન્ડ માં પૂછજો પ્લીઝ. હા રાઉન્ડ, જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન. યસ નેક્સ્ટ.
દેવ્યાની બેન અડાલા છે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. હા સ્વામી, આજે તમારું સવારે અરિહંત ઉપર તમારો સત્સંગ હતો એમાં તમે એવું કીધું કે મન વચન કાય એ મોટું સ્વપ્નું છે, તો સ્વામી એ જરા સમજાવો. પેલું મન વચન કાયાનું લાઈફ એ મોટું સપનું છે, ને રાતે ઊંઘી જઈએ છે નાનું સપનું છે. અચ્છા, બે સપના છે. જ્ઞાનીઓને તો બે સપના દેખાય છે. કેમ સપના દેખાય છે? તો કે સિદ્ધાંત સમજો, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડ્રીમ. પેલા ડેફિનેશન સમજો, પછી બે નો જવાબ આપું. ડ્રીમની વ્યાખ્યા છે કે ડ્રીમ એટલે શું, કે જ્યારે રાત્રે સુઈ જાઓ ત્યારે સપનું શરૂ થાય, અને સવારે ઉઠો ત્યારે સપનું પૂરું થાય. એટલે સપનાની કશી વસ્તુ હોય નહીં, પછી પ્રેક્ટિકલમાં કશું ના હોય, કશું જ ના હોય. બરાબર છે? એટલે આપણામાં કહેવત પડી કે જેને એકે ખર્ચો ના કરવો હોય ને પરણવું હોય, એ સપનામાં પરણે તો કોઈ ખર્ચો ના થાય. બરાબર. એનીવે, એટલે સપનામાં પ્રિન્સિપલ શું થયો કે આંખો બંધ કરીએ ત્યારે સપનું શરૂ થાય, અને આંખો ખુલીએ ત્યારે સપનું પતી જાય. એવું કેમ કે છે કે ખોલવાથી પછી જે બંધ આંખે જે સપનું દેખાતું હતું એ ખોલ્યા પછી કશું દેખાતું નથી, એને આપણે નોર્મલી સપનું કહીએ છીએ. બરાબર. આ ઉઘાડી આંખનું સપનું કયું કે જેને આપણે આ મન વચન કાયાનું સપનું કહીએ છીએ? તો કુદરત એવું કે છે કે આ મન વચન કાયાનું સપનું કેવું છે કે પહેલી વખત જયારે જન્મીને આંખો ખુલે છે ત્યારે સપનું શરૂ થાય છે, અને છેલ્લે આંખ બંધ થાય એટલે સપનું પૂરું થાય. પછી ફેરથી ખુલે ને ત્યારે આ સપનાનું કશું ત્યાં ના હોય, કોઈ કશું પ્રેક્ટિકલમાં કશું જ ના હોય. બધું લાંબુ સપનું, પેલું ટૂંકું સપનું, આ લાંબુ સપનું. હા, એટલે થોડી સમજણ આવી હતી જ કે ભાઈ આવું જશે લાંબુ સપનું, ને પણ મેં દેખો સમજી લો. બરાબર છે. બરાબર. જય સચિદાન. જય સચિદાનંદ. સ્વામીજી કોટી કોટી વંદન. સ્વામીજી, હવે તો કે આપણે અજ્ઞાન બે પ્રકારનું છે, હું કોણ છું અને આ મન વચન કાયા હું ચલાવું છું, આ બે પ્રકારનું અજ્ઞાન હોય છે. હવે મને એ પ્રશ્ન થાય છે કે કુદરતની રચના જોવા, હું કોણ છું નહીં, હું મન વચન કાયા છું એ પહેલું અજ્ઞાન, અને આ મન વચન કાયાને હું ચલાવું છું એ ચલાવનારો છું બીજું અજ્ઞાન. બરાબર. હવે બરાબર. હવે સ્વામીજી, હવે એ પ્રશ્ન થાય કે કુદરતી રચના જોવાથી અજ્ઞાન નાશ થાય છે કે પોતાના સ્વ સ્વરૂપમાં રહેવાથી અજ્ઞાન નાશ થાય છે? હા, કુદરતી રચના જોવાથી અજ્ઞાન નાશ થાય છે કે સ્વ સ્વરૂપમાં રહેવાથી અજ્ઞાન નાશ થાય છે? સરસ પ્રશ્ન. હું શુદ્ધાત્મા છું એવું જાણશો, પણ આ મન વચન કાય ને હું ચલાવું છું જાણશો તો શું થશે? તો એ અજ્ઞાન વધશે. હે? અજ્ઞાન વધશે, કરતા દેખાશે. તો પછી એટલે બે અજ્ઞાન કાઢવા પડશે ને, હું કોણ છું એટલે બે અજ્ઞાન કાઢવાનું, અને આ મન વચન કાય ને કોણ ચલાવે છે તે અજ્ઞાન કાઢવાનું. પેલું જ્ઞાન કહેવાય અને દર્શન કહેવાય. જ્ઞાન દર્શન બે ચોખ્ખા હશે તો નિવેડો આવશે, એકલા જ્ઞાન થી નિવેડો આવશે નહીં. બરાબર. તો સ્વામીજી, દાદા ભગવાને આપતો વાણીમાં ઘણી વખત કીધું છે કે હું શુદ્ધાત્મા, શુદ્ધાત્માની માળા ગણવાથી શુદ્ધાત્માનો અનુભવ થશે નહીં. સામે આ કુદરતી રચના એમને વ્યવસ્થિત શક્તિ મૂક્યું કે વ્યવસ્થિત શક્તિ પણ જેમ છે તેમ સમજવું પડશે. પડશે. બરાબર. વ્યવસ્થિત શક્તિ ને હું કુદરતી રચના કહું. કુદરતી રચના વાત તો એક જ છે ને, એ તો એક જ છે. તો સ્વામીજી, હવે જેમ જેમ આપણે જ્ઞાન નો ઉપયોગ કરીએ છીએ એમ સ્વ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, તો એટલે જેમ જેમ અજ્ઞાન નો નાશ થાય છે એમ સ્વ સ્વરૂપની સ્થિરતા વધતી જાય, એ બરાબર છે? હા, અજ્ઞાન નો નાશ થાય, અજ્ઞાન નો નાશ થાય એમ તમે શુદ્ધાત્મા પદની સ્થિરતા વધે, આ બાજુ અજ્ઞાન નાશ થાય તમારું ડેવલપમેન્ટ વધે. સમજાય છે?
ડેવલપમેન્ટ વધ્યું એટલે તમારું દર્શન અપગ્રેડ થયું, અજ્ઞાન નો નાશ થયો એટલે રિલેટિવ સત્ય નો મોહ ઘટ્યો એટલે આત્મામાં સ્થિરતા વધી. બરાબર, કુદરતી રચનામાં 48 મિનિટ કેવી રીતે રહેવાય? કારણ કે કુદરતી રચનામાં 48 મિનિટ એવું એટલે દર્શન સુધી કહેવાય, અને શુદ્ધાત્મામાં 48 દર્શન સુધી કેવળ જ્ઞાન કહેવાય. ડિસ્ચાર્જમાં આપણે અજ્ઞાન લઈને આવ્યા છીએ એટલે કરતા ભોગતા જોવાય બરાબર, અને તરત પછી આપણે જ્ઞાન નો ઉપયોગ કરીએ એટલે અકર્તા, કુદરતી રચના જોઈએ એટલે આપણને અકર્તા દેખાય બરાબર. તો હવે કુદરતી રચનામાં કન્ટિન્યુઅસ 48 મિનિટ પહેલા કેવળ દર્શન આપણે કરવાનું છે, તો કેવળ જ્ઞાન આપોઆપ છે જ, તો 48 મિનિટ કેવળ દર્શનમાં કેવી રીતે રહેવાય એ મને ખબર નથી પડતી. એમ કુદરતી રચના દેખાય છે બધું, અકર્તા છે, અભોક્તા છે. હું તમને એક પ્રશ્ન પૂછું કે એક કલાક લઈએ, એક કલાકની 60 મિનિટ બરાબર છે, 60 મિનિટ, હા 60 મિનિટમાં મેં 5 ઇન્દ્રિયોથી અનુભવેલા સંજોગો, 5 ઇન્દ્રિયોથી આંખ કાન નાક જીભ અને સ્પર્શ ઇન્દ્રિયો, આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવેલા એક કલાકની 60 મિનિટના સંજોગો, એમાંથી કયો સંજોગ કઈ મિનિટનો કુદરતી રચના નથી એ મને કહો. બધી જ કુદરતી રચના છે. તો પછી હું નથી જોઈ શકતો એ મારી નાની નબળાઈ ખરી કે નહીં? એ નબળાઈ, એ નબળાઈ છે. એટલે જો 48 મિનિટ રહો તો પાસ બરાબર. પણ હવે આમાં શું મારકનું કીધું ને, ખ્યાલ આવી ગયો ને? હા હા. પણ હવે એમાં શું થાય છે કે ડિસ્ચાર્જમાં અજ્ઞાન લઈને આવ્યા છે એટલે ડિસ્ચાર્જમાં આપણને કરતા જોવાય છે, ભોગતા જોવાય છે, અને જ્ઞાનનો ઉપયોગ કરીએ ત્યારે કુદરતી રચના જેવો દેખાય છે. આપણે ડિસ્ચાર્જમાં શું દેખાય છે એમાં ઊંડા ઉતરવાનું નથી. ડિસ્ચાર્જમાં તો રામને વનવાસ થયો, રામની સીતાએ ઉપાડી ગયા અને રાવણ સાથે યુદ્ધ કરીને લાખો માણસને માર્યા ખરા, એ જોવાનું નથી આપણે. પણ રામ તે વખતે આ રામના બધા સંજોગોને કુદરતી રચના તરીકે 100% જોયા, પોતે 100% શુદ્ધાત્મામાં રહ્યા એટલે એ જ અવતારે મોક્ષે ગયા. બરાબર, હા એટલે હવે ખ્યાલ આવી ગયો. પછી શું કર્યું એ પ્રશ્ન આવ્યો. હા પણ હવે 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 દર્શનમાં દેખાયું કે આ વખતે પુરુષાર્થ કરીશું જ્ઞાનથી કુદરતી રચના જોવાનો, તો નેક્સ્ટ ભવમાં ઓટોમેટિક કુદરતી રચના ડિસ્ચાર્જમાં રહેવાશે બરાબર. આ સમય બરાબર છે, એ આવતીકાલનું રિઝલ્ટ, એ તો હું કેટલી વખત બોલેલું બરાબર, પણ આવતીકાલનું રિઝલ્ટ બરાબર. બસ એ હવે અત્યારે સમય અને મહેનત એક્ઝામમાં જો રિઝલ્ટમાં ના હોય એક્ઝામમાં છે નથી બરાબર. બસ સ્વામીજી હવે આ સમજાયું કે હવે આ થયું એટલે હવે જેમ જેમ આપણે સ્વ સ્વરૂપમાં સ્થિરતા લાવી હોય તો આ બંને સાથે આપણે સ્વ સ્વરૂપનું લક્ષ્ય અને કુદરતી રચના આ બે આપણે અજ્ઞાન દૂર કરવા માટે કરવાનું છે બરાબર ને, એ બે સાથે જ. સ્વામીજી પણ તમે મને એમ થાય છે કે તમે કેટલું આસાનીથી બોલો છો કે હું કોણ છું એ લક્ષ્ય, અને બીજું બધું 5 ઇન્દ્રિયથી જે થાય છે એ કુદરતી રચના, એ તમે કેટલું આસાનીથી બોલો છો. પણ ખરેખર હવે હું કોણ છું એટલે કે હું પ્રકૃતિ નથી અને હું શુદ્ધાત્મા છું, એ લેવલે આવવા માટે કેટલો બધો એફર્ટ કરવો પડે છે. તો અમારી કેટલા અવતારની મહેનતનું આ ફળ છે ને, અહીંયા ચમત્કાર ફળ છે. હા હા, એટલે ત્યારે અત્યારે સમજ, દાદા ભગવાને શું કીધું, હું ઋષભદેવ ભગવાન વખતે હતો, શું કીધું એમને? હા, ઋષભદેવ ભગવાન એટલે પ્રથમ તીર્થંકર, તીર્થંકર હા, જૈનોની ભાષામાં કરોડો વર્ષ પહેલા, અને એમના શબ્દોમાં 10 લાખ વર્ષ પહેલા બરાબર છે. બરાબર, છતાંય આટલા અવતાર થયા બરાબર, ત્યારે આ અવતારમાં એમને શું થયું, વ્યવસ્થિત શક્તિ સમજાયું. હમ સમજાઈ, સાચી વાત છે. આપણને લાગી કે તમને કેવું આસાનીથી રહે છે, રહે છે, પણ 10 લાખ વર્ષની મહેનત છે, પુરુષાર્થ છે, સાચી વાત છે, પુરુષાર્થ છે, નથી થયો એટલે. પણ મને એમ કે આપણને લાગ્યું કે રહે છે, પણ 10 લાખ વર્ષની મહેનત નહીં.
હા ખરી, પણ સ્વામીજી તમે તો કેટલો માસાનિધિ કહો છો કે લક્ષમાં રાખવાનું, પણ લક્ષમાં એમને નથી રહેતું, જબરજસ્ત મહેનત કરવાની હોય. હા સ્વામીજી, હવે મને મારો જે હતું એ સોલ્વ થઈ ગયું. સ્વામીજી મને એમ થાય છે કે અમે આગળ જયારે આપણે વિચારીએ છીએ ત્યારે મને એવું પ્રશ્ન થાય છે કે અમુક એમ કે દીક્ષા લે છે ને તોય એને આ જ્ઞાન સમજમાં નથી આવતું, એ તમે અમને કેટલું આસાનીથી અમને સમજાયું અને કેટલું આમ ગૃહસ્થાશ્રમમાં રહીને અમને આ તમે ટોચ ઉપર બેસાડી દીધા. એટલે અવો થાય છે સ્વામીજી ત્યારે કે ખરેખર જ્ઞાન સમજી ગયા ને, હું કોણ છું ને કરે છે સમજી ગયા ને, એ જ મહાવીરની, એ જ કૃષ્ણની, એ જ રામની સાચી જ્ઞાન દીક્ષા. ત્યારે ખરેખર સ્વામીજી અહોહો થાય છે કે તમે અમને કેટલો કિંમતી હીરો આપી દીધો છે, બસ હવે એનો અમને ઉપયોગ કરવાનો છે બસ, અને અમારું જીવન સાર્થક કરવાનું છે બસ. સ્વામીજી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કોટી કવિરાજ નું એક પદ મૂકી દો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. એવું લાગે છે કે જે ઉંમરે આપણને સમજાય હું શુદ્ધાત્મા છું, કુદરતી રચના છે, એ ઉંમરે થી આપણે જે કરતા તે કરવાનું બંધ કરી દેવાનું. કરતા તે કરવાનું બંધ નહીં કરવાનું, કરતા પ્રાણી દ્રષ્ટિ બંધ કરવાની. અરે બંધ કરવા માટે દ્રષ્ટિ બદલવાની છે. આપણે બોલતા બહુ ધ્યાન રાખવું પડે, દુનિયા તમને પકડશે, મારી પાસે વાંધો નહીં, આપણે દુનિયા તમને પકડશે. કાલથી મારે ખાવાનું બંધ કરવાનું, મંદિરે જવાનું બંધ કરવાનું, તો તમે શું કરશો? ના ના, દ્રષ્ટિ તો પહેલેથી બોલીએ ને આપણે કે દ્રષ્ટિ ની વાત કરું. આપણે એક શબ્દ ખોટો બોલ, આ સાયન્સ છે, સાયન્સ માં એક શબ્દ ખોટો બોલશો પેલું ખોટું સમજશે અને પછી એના ઉપર વાત વિવાદ થશે. બહુ ધ્યાન રાખવાનું બોલતી વખતે, જયારે આપણે પ્રિન્સિપલ ની વાત કરતા હોય ત્યારે, વાત કરતા હોય તો બહુ વાંધો નથી. એટલે પ્રિન્સિપલ જે ઉંમરે આપણે જે સમજાય છે એ ઉંમર થી આપણે દ્રષ્ટિ, જે દ્રષ્ટિ તેને ખાલી ચેન્જ કરવાની છે. હવે હમણાં પેલો તમે પ્રશ્ન તો ભાઈ દાદા ને તમે 10 લાખ વર્ષે જ્ઞાન થયું બરાબર, હવે આજે તો અમે આ બધું સાયન્સ અત્યારે સમજી છે, અમારે તો કે 10 લાખ વર્ષનું ક્વેશ્ચન નથી, અત્યારે સમજાય છે. તો હવે અમારો જે પુરુષાર્થ છે, પુરુષાર્થ પછી અમને એટલો બધો, કારણ કે અત્યારે અમને રેડીમેડ બધું કમ્પ્લીટ ઇઝીલી સમજાય છે, તમે બધા એ લોકોએ પુરુષાર્થ અલગ પ્રકાર કરી નહીં આવ્યા હતા, તો હવે અમારો સમય કેટલો એટલો બધો તો હોય શકે જ નહીં ને અજ્ઞાન નાશ કરવાનો. એવું છે, એવું છે કે કોઈ દિવસ મેચ્યોરિટી એમને આવતી નથી, એટલે અમારી અને તમારી વાત કરીએ તો ટાઈમિંગ નો બહુ મોટો ડિફરન્સ નથી. કદાચ અમને લાગે, માનો કે 9 લાખ વર્ષ થયા હશે, તમને અત્યારે 8 લાખ વર્ષ થયા હશે, તમારા 1 લાખ વર્ષ અમારા જેવા અનુભવમાં આવવામાં બાકી હશે, બીજો કોઈ જાજો ફેર નથી. કઈ માસ ડિફરન્સ હોય અને આ વિજ્ઞાન સમજાય એવું બને નહીં, વિજ્ઞાન ભેગું થાય એવું બને નહીં, અને વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ આવે એવું પણ ના બને. તમને બધાને વિજ્ઞાન ગમે છે, વિજ્ઞાન ભેગું થયું, વિજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ આવ્યો, કારણ કે તમે કેટલાય અવતારોથી આની શોધખોળમાં પડેલા જ હતા. એટલે કે જે જે મળ્યું એનો અનુભવ કર્યો, છેલ્લે કીધું નેતી, પાછું બીજું મળ્યું, અનુભવ કર્યો, પાછું બોલ્યા નેતી. નો મતલબ હું જે મેળવવા માંગુ છું તે આ નથી, પાછું બીજું મળ્યું, પાછું અનુભવ કર્યો, પાછું કીધું નેતી, પણ આ હું જે મેળવવા માંગતો એ નથી મળ્યું. હવે આજે આ મળ્યું તારે ખબર પડી કે હું જે ખોળવા માંગતો તે મળ્યું. એટલે પેલી બધી વસ્તુઓ પ્રેક્ટિસમાં ગઈ. શેમાં ગઈ? પ્રેક્ટિસમાં ગઈ. અમે ગઈકાલે ગોપાલદાસ બાપુ જે અહીંયા હિંમતનગર પ્રાતિજ પાસે રહે છે, ત્યાં આગળ અમે ગયા, એટલે બાપુએ પૂછ્યું કે સાહેબ પેલા આપની થોડી જીવન વિશે કઈક વાત કહો તો અમને આપના વિશે ખ્યાલ આવે એમ. એટલે મેં કહાની કિસ્મત કી થોડી શોર્ટ માં કહી દીધી. એટલે મેં કીધું નાની ઉંમર થી, મેં 9 વર્ષની ઉંમર થી 15-16 વર્ષની ઉંમર માં વિશ્વના 30 ધર્મોનો, ધર્મના શાસ્ત્રો નો મેં અભ્યાસ કરી નાખેલો, અને 8 વર્ષની ઉંમરે મને દીક્ષા લેવાના ભાવ થયા હતા, 16 વર્ષની ઉંમરે દાદા ભગવાન મળ્યા,
અને 16-27 વર્ષ સુધી દાદા ભગવાન સાથે 11-12 વર્ષ રહેવાનું થયું. ત્યાર પછી મુક્ત મને સામાજિક જીવનની જવાબદારીઓ અને ધર્મ આધ્યાત્મ એટલે સત્સંગ આ બંને મારા જીવનમાં શરૂ થયું અને એમ કરતા કરતા આ સ્થિતિ ઉપર આવ્યો છું અત્યારે. તો એમને કીધું કે તમે તો બહુ સારું કર્યું કે તમે તો 30 ધર્મોનો અભ્યાસ કર્યો છે, મેં તો એટલો કર્યો નથી. ત્યારે મેં કીધું કે અત્યારે જે હું બોલું છું ને એ 30 ધર્મના અભ્યાસ પછી નેતિ પછી બોલું છું. એ 30 ધર્મનો અભ્યાસ નથી બોલતો. 30 ધર્મનો અભ્યાસ એવું કર્યો કે હું જો ખોલું છું એ આમાં નથી, હું ખોલું છું એ આમાં નથી, હું ખોલું છું એ આમાં નથી. એ 30 પાસ કર્યા પછી અત્યારે જે બોલું છું ને એ મારા અનુભવ નું બોલું છું. એનું નેતિ માં કર્યું. એટલે એનો સ્વભાવ નથી બોલતો. આપણે આયા બચારા સાષ્ટાંગ એને પ્રણામ કર્યા રસ્તા ઉપર આઈને વેલકમ કરવા માટે. પછી એમનું જે ગાદીનું સ્થાન હતું જ્યાં એ પ્રવચન કરે છે એ જ ગાદીના સ્થાન ઉપર આગ્રહપૂર્વક આપણને બેસાડ્યા. ત્યાર પછી એમને ફૂલ ને કંકુ કર્યું અને ત્યાર પછી મેં ના પાડી તો એમને આગ્રહપૂર્વક સંતોની જેમ આરતી ઉતારે એમ આખી આરતી ઉતારી. બહુ જ ભાવ વ્યક્ત કર્યો એમને. અને પછી મેં કીધું કે આપને કઈક વાતચીત કરવી હોય તો કરો. લગભગ 30-35 જણા અમે લોકો હતા. અને પછી તો એમને કીધું કે આપ કઈક ધીમે ધીમે ફરમાવો. એટલે પછી થોડી વાતો બધી શરૂ થઈ. અને પછી થોડા સમય પછી અમારી પણ ઈચ્છા હતી અને બધા મુમુક્ષુઓની પણ ઈચ્છા હતી કે બાપુ આપ પણ કઈક બોલો, અમે આયા છીએ. એટલે એમને પણ બહુ સુંદર બધી વાતો કરી. પછી જમવા બેઠા, જમતી વખતે બધી ઘણી બધી વાતો થઈ ગઈ. બહુ વિનયપૂર્વક આપણને એને કર્યું બધું. બહુ જ વિનયપૂર્વક, બહુ વિનય. જતી વખતે પ્રવચન વિડીયોમાં બહુ જોરદાર બોલે છે. He is a good social reformer. Yeah. Good social reformer. એટલે સમાજની અંદર જે બદીઓ છે, જે ખોટી માન્યતાઓ છે, જે અંધશ્રદ્ધા છે અને જે લોકોને બચારાને અજ્ઞાનતામાં ધકેલી નાખે છે એવી વાતોને એ એવી સુંદર રીતે રમૂજમાં કહે એટલે લોકોને ગમે કે નહીં. વાત તો બરાબર છે, ખ્યાલ આવ્યો? આ તો કે છે એક રહે છે ડાકોર અને એક રહે છે દ્વારકા. તો દ્વારકા વાળો ડાકોર માઈને બાધા પૂરી કરે અને ડાકોર વાળો દ્વારકા માઈને પૂરી કરે તો કે કૃષ્ણ છે ક્યાંય સમજણ નથી પડતી. ના સમજાયું? તો ડાકોર માં આવ્યો તો દ્વારકા વાળા કેમ આવ્યો અને દ્વારકા માં આવ્યો તો ડાકોર કેમ આવ્યો? ખ્યાલ આવ્યો? પેલા કે છે અમે અંબાજી રહીએ છે અંબાજીમાં, તો કે છે કે આ અમદાવાદમાં અંબાજી નું મંદિર છે ત્યાં આવીએ છે. અને અમદાવાદ વાળા કે છે અમે પેલું મૂળ મોટા અંબાજી ત્યાં જઈએ છે. હવે અંબાજી ક્યાં છે એ જ ખબર નથી, નાનામાં છે કે મોટામાં છે. એટલે સુંદર રીતે રમૂજથી વાત કરે. ના એટલે એનો સમૂહ બહુ બોળો છે એટલે આ સાઈન થઈ જશે. એટલે બહુ, કારણ કે એમનું છે ને એમની પાસે જે ભાષા છે ને પેલી ભાષાનું પ્રભુત્વ એટલા માટે છે એમની તળપદી ગામઠી ભાષા છે. ગામઠી ભાષા પ્લસ એ કોઈ ધર્મ સંપ્રદાય ગુરુની વાત કરતા નથી. સમાજની અંદર રહેલી જે અજ્ઞાનતા લોકોમાં ભરાયેલી છે તમામ ધર્મના લોકોમાં એ અજ્ઞાનતા ઉપર એ પ્રહાર કરે છે સીધો. એ વિજ્ઞાનની સીધી વાતો નથી કરતા, અજ્ઞાન ઉપર પ્રહાર કરે છે. શું કરે છે? બહુ જોરદાર, બહુ ભારી ભાષા પ્રહાર કરે એકદમ. ગામઠી ભાષામાં તો એવું જોઈએ. ગામઠી ભાષા કોને કહેવાય? દાદા ભગવાન ની કેવી ભાષા હતી? ચરોતર ની ભાષા. મેર મુવા ઘન ચક્કર. હવે મારા અમદાવાદી અને વાણીઓ હોય એમાં મોઢામાંથી નીકળે જ નહીં કોઈ દિવસ. ના સમજાયું? બરાબર. મારે કાઢવું હોય તો, કારણ કે હોય જ નહીં ને, કલ્ચર માં નથી લાયા તો ક્યાંથી નીકળે? પણ એમને તો ચરોતર ના હોય તો નીકળે જ ને. હું આ શબ્દ નીકળે, શું નીકળે? હવે મારે તો આખી જિંદગીમાં મુવા શબ્દ ના નીકળે. એટલે એક બધું કલ્ચર ઉપર જાય, પ્રાકૃતિક કલ્ચર. સ્વામી ક્વેશ્ચન એવો હતો, આપણે જે
ચિત્ત એટલે જ્ઞાન ને દર્શન. હવે ડિસ્ચાર્જમાં જે હોય એમાં જ્ઞાન દર્શન ની સિચ્યુએશન અને ચાર્જિંગ જ્ઞાન દર્શન. ચાર્જિંગમાં તો આપણે ખબર છે કે ભાઈ આપણે સાર કાઢીને કરી કે ભાઈ આવું ના હોવું ઘટે, જ્ઞાન ને દર્શન. ડિસ્ચાર્જમાં આની સિચ્યુએશન કેવી થાય જ્ઞાન દર્શન? કારણ કે ડિસ્ચાર્જમાં તો બધી બધું બને તો ખરું જ છે. તમારી પ્રકૃતિનું મહત્વ આપ્યું છે એટલે તમારા રિલેટિવ પ્રકૃતિઓનું ઓટોમેટિક મહત્વ આવી જાય. અને મહત્વમાં બે ભાગ આવે, એકના ઉપર રાગ અને એકના ઉપર દ્વેષ. પછી ચાર્જ પ્રકૃતિમાં તમે માલિકી ભાવ કર્યો મન વચન કાયા અને વસ્તુ અને વ્યક્તિ ઉપર, એટલે ડિસ્ચાર્જમાં એ જ આવે. તમારા મન વચન કાયા ઉપર માલિકી, તમે પ્રાપ્ત કરેલી વસ્તુની માલિકી, તમારા સંબંધોની માલિકી, સંપત્તિની માલિકી, સાધનોની માલિકી, આ રહેવાનું. કારણ કે ચાર્જમાં દ્રષ્ટિ હતી એ ડિસ્ચાર્જમાં આવે. એટલે દ્રષ્ટિ એ આવે, સંજોગો કુદરતી રચનામાં આવે, પણ દ્રષ્ટિ તમારી લઈને આવેલા તે. એટલે ડિસ્ચાર્જમાં જે કરતા ઓનરશિપ અને ડોરશિપ હતું એ આપણે ચાર્જિંગમાં એમાંથી મુક્ત રહીએ. એટલે ચાર્જમાં ના થવું જોઈએ એ આપણો પુરુષાર્થ. ડિસ્ચાર્જમાં હોય જ, જેવું ચાર્જિંગ હોય એવું ડિસ્ચાર્જ થાય, એમાં તમે કશું કરી શકો નહીં. હવે આપણે રામના જ્ઞાન દર્શન ની અંદર અહિંસાનો ભાવ સર્વોત્કૃષ્ટ હોય. કેવો હોય? બરાબર, અહિંસાનો ભાવ સર્વોત્કૃષ્ટ હોય. પુરુષાર્થ ની વાત કરું છું, તો પણ ઉદયમાં લાખો લોકોની હિંસા લઈને આયા હોય એમાં ફેરફાર કરી શકે નહીં, એનું નામ ડિસ્ચાર્જ. સમજી ગયા? અહીં તો બરાબર. હવે ક્વેશ્ચન કે આપણે કે ચિત્ત ફોટા લઈએ છીએ, બરાબર, એક સાથે જ્ઞાન ને દર્શન કહીએ છીએ. એટલે ફોટા લઈ, દાખલા તરીકે આપણે પિક્ચર છે, પિક્ચર લીધું તો એમાં જ્ઞાન દર્શન અને પિક્ચર ત્રણ વસ્તુ આવે ને ફોટા લીધા એટલે, તો આપણે એને કઈ રીતે પેલું કરવાનું? પિક્ચર દર્શન, દર્શન એટલે પિક્ચર લેવું કોઈ પણ સિચ્યુએશન. દર્શનમાં જ્ઞાન ને દર્શન બે આવે, એક દર્શન નું જ્ઞાન દર્શન કહેવાય, રિલેટિવ કોલમમાં જ્ઞાન નું જ્ઞાન દર્શન, દર્શન નું જ્ઞાન દર્શન. દાખલા તરીકે દર્શન એટલે શું? દર્શન એટલે રિલેટિવ સત્ય. ચંદુલાલ છે, એ ચંદુલાલ છે એ દર્શન નું જ્ઞાન થયું, ને ચંદુલાલ ની પ્રકૃતિ એ દર્શન નું દર્શન થયું. પેલું જ્ઞાન અને પેલું દર્શન, દર્શન ના બે ભાગ જ્ઞાન દર્શન, એને રિલેટિવ સત્ય કહેવાય. શું કહેવાય? દર્શન ના બે ભાગ. હા, જ્ઞાન અને દર્શન. દાખલો આપું, આ કેરી છે એને જ્ઞાન કહેવાય, આ કેરી કેવી છે એને દર્શન કહેવાય. કેરી સ્વભાવ કેવી છે, કેવી ની બ્રાન્ચીસ કેવી છે, એની ક્વોલિટી કેવી છે, કયા પ્રદેશની છે, મીઠી છે કે ખાટી છે, આ બધું દર્શનમાં જાય. અને કેરી એ જ્ઞાનમાં જાય. જ્ઞાન ઇઝ અ ટાઇટલ એન્ડ દર્શન ઇઝ અ ક્વોલિટી, લાઈફ, સર્કમસ્ટાન્સીસ, નેચર, બધું આવી ગયું. એટલે પિક્ચર જે લેવાય છે દર્શન વખતે એ દર્શન સાથે જ આવે. હા હા, દર્શન નો જ ભાગ છે ને, તો દર્શન નો ભાગ છે. પછી દર્શન માં બે ભાગ પડે, એક જ્ઞાન એક દર્શન. બરાબર. નાના બાળકને, નાના બાળકને સોનાની લગડી દેખાય એના માટે દર્શન છે, પણ જ્ઞાન નથી એના માટે. આપણી પાસે જ્ઞાન દર્શન બે છે. એટલે કે જ્ઞાન નો મતલબ થાય સામાન્ય ભાવે, દર્શન નો મતલબ થાય વિશેષ ભાવે, ડિટેલ, પર્ટિક્યુલર. જ્ઞાન એટલે સામાન્ય ભાવ. હવે આ રિલેટિવ સત્યની વાત છે. એવું સનાતન સત્યમાં જો જ્ઞાન દર્શન આપણું સહજ થઈ જાય, તો સહજ ક્યારે થાય? તો કે પ્રકૃતિ, હું પ્રકૃતિ છું, હું ચંદુલાલ છું, એમાંથી શુદ્ધાત્મા છું એવું થાય તો જ્ઞાન સહજ થાય. અને આ પ્રકૃતિ માં સત્તા, સંપત્તિ, સંબંધો ને સંજોગો મારા છે, હું ચલાવું છું, હું ભોગવું છું, તો પછી એ મિથ્યા દર્શન કહેવાય. અને એમ કહું કે આ મન વચન કાયા ને પાંચ ઇન્દ્રિયો દેખાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, તો એ શાશ્વત દર્શન કહેવાય, સ્થિર દર્શન કહેવાય. ખ્યાલ આવ્યો? રિલેટિવ દર્શન અસ્થિર હોય, વિકલ્પી હોય, રાગ દ્વેષ અને કસાયો કરાવનારું હોય,
અજ્ઞાન ઉભી કરાવે, સનાતન દર્શન તમારું અજ્ઞાન નાશ કરાવે, સનાતન જ્ઞાન પણ અજ્ઞાન ને નાશ કરાવે. એટલે ક્વેશ્ચન એટલો જ હતો મારો કે ભાઈ એમાં પિક્ચર જે લેવાય છે આપણે ચિત્ત દ્વારા, એમાં દર્શન આપણે સમજી કે ભાઈ આવું ન હોવું ઘટે, આ જે દર્શન છે રિલેટિવ છે ને આપણે રિલેટિવ રિયલ દર્શન આ છે, પણ એમાં જે પિક્ચર લેવાનું છે પિક્ચર પછી રિલેટિવ બદલાય છે, કારણ કે પિક્ચર તો પિક્ચરમાં લેવાય ને. હા પિક્ચર તો એ પિક્ચર બી એ ઉદય કર્મ જ છે સાહેબ, ઉદય કર્મ છે. પિક્ચર આપણે લેવાનું નથી, પિક્ચર તો દેખાવાનું છે. તમે કીધું કે આ મારી માં એટલે મા તરીકે જ તમને દેખાય, મારી પત્ની એટલે પત્ની તરીકે જ દેખાય, તમને પત્ની દેખાય, છોકરાને મા દેખાય, એ તમારી દ્રષ્ટિ છે, પેલી એની દ્રષ્ટિ છે, એવું છે. દરેક ની દ્રષ્ટિ અલગ અલગ હોય, એવું એને દેખાય. બરાબર છે. ઓકે ઓકે. સમાધાન હો ગયા કે નહીં? એક દો પજલે સ્વામી જી. નહીં આપને જો પ્રશ્ન કિયા થા સુબહ રાઇટિંગ મેં કે પુરુષાર્થ કે બારે મેં ઉસકા સમાધાન મિલા કે નહીં મિલા? हाँ स्वामी जी काफी कुछ हो गया है और एक दो पॉइंट उसमें मैं पूछ रहा हूँ आपसे. बोलिए बोलिए प्लीज. हाँ सर, स्वामी जी ज्ञान दर्शन होता है वो डिस्चार्ज भी होता है ना ज्ञान दर्शन? हाँ ज्ञान दर्शन चार्ज भी होता है, ज्ञान दर्शन डिस्चार्ज भी होता है. जो उदय कर्म में है प्रकृति के साथ जुड़ा हुआ है वो डिस्चार्ज है, जो प्रतिष्ठित आत्मा में है वो चार्ज है. बोलिए आगे. और जैसे एक अभी दो दिन तीन पहले आपने बताया था कि जो मन होता है वो अंधा होता है, तो इसको थोड़ा समझना समझिए मन कैसे अंधा होता है. मन के पास मन विचार प्रोड्यूस करता है, मन मन विचारों की वैल्यू नहीं कर सकता है और विचारों को देख भी नहीं सकता है, मगर विचारों को प्रोड्यूस कर सकता है. प्रोड्यूस समझते हैं ना, उत्पन्न करना. ठीक है जी. ठीक है. तो मन विचारों को उत्पन्न करता है, चित इसको देख सकता है और बुद्धि उसको समझ सकती है और अहंकार इसको डिसीजन लेता है. ठीक है. तो स्वामी डिस्चार्ज मन में भी तो वो रहता ना कि वो बुद्धि होती है ना डिस्चार्ज मन में भी, तो चार्ज के आधार से डिस्चार्ज है, तो डिस्चार्ज तो मैकेनिकल है. डिस्चार्ज में हाँ तो समझ में आता है डिस्चार्ज मैकेनिकल है. ये क्लियर हो गया. अब स्वामी जैसे कि मेरा प्रश्न ये था कि अभी जैसे कि आपसे मेरी आपस में बात कर रहे हैं तो मैं देख रहा हूँ कि ये पुरातत्व रचना है, मैं शुद्ध आत्मा हूँ, तो ये अपना पुरुषार्थ है. बोलिए. हाँ तो मैं पजल यहाँ पे आता है, जैसे कि मैं जब प्रश्न लिखता हूँ तो उसमें तन्यकार हो जाता हूँ, तो मेरे को ये जागृति नहीं रहती है कि मैं शुद्धात्मा हूँ और शरीर अलग है, बाकी समय जागृति रहती है. जब आप बोलते हैं क्रिया करते हैं तो जागृति रहती है, बट जब थिंकिंग में उतरता हूँ मैं, जो आप बोलते हैं ना प्रकृति में उतरना, वहां पे जागृति नहीं रहती जी कि मैं शुद्धात्मा हूँ या शरीर है, ये जागृति नहीं रहती है. आप एग्जाम्पल दे दो बाद में बताऊ मैं. जैसे कि अब मेरे को मन में प्रश्न उठ रहे हैं कि आपसे ये प्रश्न करना है, उसको नोट डाउन कर रहा हूँ मैं कि समझी से प्रश्न करना है, ये पूछना है, तो उस समय मेरे को जागृति नहीं रहती है कि मैं शुद्धात्मा हूँ या मैं शरीर हूँ. ओके. मतलब यही भ्रांति रहती है कि मैं शरीर हूँ, उस समय शुद्धात्मा की जागृति नहीं रहती है. ये आपको आपको प्रश्न उठा वो आपको पुरुषार्थ लगा, ये पुरुषार्थ लगा या परिणाम में आया, किसमें आया? मेरे को लग रहा है परिणाम है. परिणाम है. फिर आपने लिखा वो पुरुषार्थ है या परिणाम है? परिणाम है. अच्छा फिर आपने प्रश्न किया फिजिकली बोल के, वो पुरुषार्थ है या परिणाम है? परिणाम है. तीनों परिणाम है, तो परिणाम को हम क्यों नहीं देख सकते? पता नहीं समझी मैं क्यों नहीं देख पा रहा हूँ इसको. बस वही तो समझना है, जो है तो फिर देख क्यों नहीं सकते? अगर आप नहीं समझते नहीं देखते तो मैं समझ सकता हूँ, मगर आप समझते फिर भी नहीं देखते तो फिर मतलब क्या रहा?
मैं कहता हूँ कि मेरी माँ है, फिर भी कहता हूँ मैं नहीं देख सकता हूँ, तो मतलब क्या रहा? या तो समझते नहीं है या तो देख नहीं सकते। नहीं, वाणी में और वर्तन में होता है स्वामी जी, बट जब मैं प्रकृति में, आप बोलते ना प्रकृति में उंडा उतरना, ये वही चीज है क्या स्वामी जी? ऑब्जर्वेशन, क्या बोला? ऑब्जर्वेशन। साइंस में थिंकिंग की प्रोसेस बहुत जरूरी नहीं है, मगर ऑब्जर्वेशन इज मोस्ट इम्पोर्टेंट। यू ऑब्जर्व द होल वर्ल्ड एंड सराउंडिंग सर्कमस्टेंसेस ऑल द टाइम्स एंड यू गॉट इट सम गुड विजन, अगर आपको इससे आपको अच्छी दृष्टि मिलेगी। मगर बहुत सोचना जरूरी है, नॉट बट अनलिमिटेड। सोच 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 करोगे ना तो दिमाग आपका घूम जाएगा, इतना ज्यादा सोचने की जरूरत नहीं है। ऑब्जर्व करते रहो और सोच दो, ऑब्जर्व करते रहो, उसमें से सार निकालो। सार निकालना तक ही सोचना है, बहुत डीप में जाने की जरूरत नहीं है। इतना गहराई पे जाने की जरूरत क्यों नहीं है? हमको रिलेटिव सत्य में डीप नहीं जाना है, रिलेटिव सत्य में से सिर्फ सार निकालना है। जी समझ गया है? हाँ स्वामी जी। स्वामी जी एक प्रश्न और था, जैसे कि अपन ज्ञान दर्शन में कुछ पढ़ा था कि जो पहला दूसरा तीसरा आरंभ है वहां पे ऐसा एनवायरनमेंट होता है कि वहां पे ऑटोमेटिक स्वर्ग लोक का कर्म बन जाता है, और जो छठा आरंभ आता है तो उसमें वहां का एनवायरनमेंट ऐसा होता है कि ऑटोमेटिक नरक लोक का कर्म बन जाता है। तो इसमें फिर जो अपन अभी डेवलप कर रहे हैं, जो अपना डेवलपमेंट है उसको अपन कैरी फॉरवर्ड करके जा रहे हैं, तो फिर अपन उस पुरुषार्थ का वहां पे उपयोग नहीं कर पाएंगे क्या? सिर्फ चौथे पांचवें आरंभ में अपन पुरुषार्थ का उपयोग कर सकते हैं, 1, 2, 3 and 6 में अपन पुरुषार्थ नहीं कर सकते हैं, ऐसा है क्या? ऐसा नहीं है। जब तक ज्ञान जिंदा है, जब तक धार्मिक ज्ञान भी जिंदा है, जब तक आध्यात्मिक ज्ञान इस सृष्टि पर जिंदा है, वहां तक इसका उपयोग करने वाला भी होगा, चाहे विज्ञान, चाहे ज्ञान, चाहे धर्म, चाहे संस्कृति, सबका उपयोग करने वाला होगा जब तक विद्यमान होगा। छठे आर्य में न ज्ञान होता है, न विज्ञान होता है, न धर्म होता है, न संस्कृति होती है, तो है ही नहीं, तो उपयोग करने का तो कोई सवाल नहीं है, है ही नहीं तो फिर। लेकिन स्वामी जी हम तो है ना आते हैं, अगर मतलब कोई ज्ञान दर्शन लेके गया, मतलब डेवलपमेंट हुआ और वो सपोज मोक्ष नहीं जा पाया या महोदय क्षेत्र नहीं जा पाया, तो उसका बर्थ वो हो ही जाएगा ना छठे आर्य में? अगर जीव डेवलप होगा तो उसका हो सकता है कि देवलोक में चला जाए, वहां भी 10,000 साल का मिनिमम आयुष्य होता है और 10,00,000 साल का मैक्सिमम आयुष्य होता है। नहीं स्वामी जी, देखिए कोई अभी हम लोग पांचवें आरे में है और यहाँ से कोई छठे आरे में जाएगा ना, अगर छठवा आएगा तो छठा आरा में जाएगा, वो बराबर है क्रम के हिसाब से, क्या बताया मैंने, क्रम के हिसाब से। मगर पांचवा आरा वाला जीव अगर देव पुण्य बनेगा तो देवलोक में जाएगा, अगर ज्यादा पाप करेगा तो नरक लोक में जाएगा, और ये तो 70% पाप करेगा, 30% पुण्य करेगा तो पशु योनि में जाएगा। जी आप, और ह्यूमैनिटी है तो वो, हाँ ये समझ, ये तो समझ आ गया, बट ह्यूमैनिटी वाला पार्ट है तो फिर वो छठे आरे में जाएगा क्या? ह्यूमैनिटी वाला पार्ट मनुष्य भव में जाएगा, मगर ह्यूमैनिटी वाला पार्ट मनुष्य भव में जाएगा, मगर वो मनुष्य की, मनुष्य भव की क्वालिटी जो उनकी हायर लेवल की होगी, तो जहां मनुष्य होगा, मनुष्य भव होगा पांचवे आर्य का, वहां चला जाएगा, यहाँ नहीं रहेगा, क्योंकि ये तो 15 कर्म भूमि है, एक थोड़ी है। महाविद्य क्षेत्र एक है ऐसा, 5 महाविद्य है, भरत क्षेत्र एक है ऐसा, 5 भरत क्षेत्र है, ऐरावत एक है ऐसा, 5 ऐरावत है, तो 15 कर्म भूमि से कहीं भी जा सकता है, महाविद्य क्षेत्र जा सकता है तो और कोई भूमि नहीं जा सकता है? जा सकते हैं स्वामी जी, बस तो फिर 15 में से कोई भी जा सकता है। जी जी, ये तो कुदरत के कानून की बात है, हमारी चॉइस का है। हाँ, हमने जैसा कर्म किया है वो फल देने का काम कुदरत का है, कि उसको कर्म के मुताबिक कहाँ जन्म देना, ये कुदरत का काम है, ये हमारा काम नहीं है। हम नहीं कहते कि हमको नरक में जाना है,
हम नहीं कहते कि हमको देवलोक में जाना है, हम नहीं कहते कि हमको पशु लोक में जाना है, कुदरत हमारे कर्मों के मुताबिक हमको स्थान देती है। यस और नो? सही है, तो उसमें चॉइस हमारे पास चॉइस है नहीं? नहीं जी जी, समझ में आया जी? समझ जी, तो इसीलिए वो हम समझने की जरूरत नहीं है कि पांचवा आरा के बाद छठा आरा आएगा, और अब अगर हम पांचवा आरा में से देवलोक में नहीं गए तो कहां जाएंगे छठा आरा में, ऐसा जरूरी नहीं है। आपकी जो लायकात होगी उसके मुताबिक कुदरत आपको वही स्थान देगी जी। जी स्वामी जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। यस विनोद, विनोद भाई यस, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी, मेरा क्वेश्चन ये है कि पहले अभी सुबह भी बात हो रही थी कि जो है आपने बताया था कि भी जो है ये जो जन्म है इसके अंदर हमको डेवलपमेंट पूरा करना है, सातवें तक पहुंचना है, जिसमें yes. कि इस ज्ञान की पूरी, विज्ञान की समझ पूरी हो yes. तो yes. और उसके बाद 8 से 11 जो है वो उसका आपने बताया एप्लीकेशन है। तो हम लोग अभी जैसे जिस प्रोसेस में है हम लोग, तो हम कोशिश करते हैं कि भी जो है ये अप्लाई करें इस समझ को कि भी जो है ये कुदरती रचना है, मैं शुद्ध आत्मा हूं, तो वो एप्लीकेशन भाग में नहीं जाता है वो, क्या वो डेवलपमेंट के भाग में रहता है वो सब उसमें? तो डेवलपमेंट और एप्लीकेशन में एक तो डिफरेंस क्या है, और दूसरा जैसे दादा ने बताया कि जो है व्यवस्थित को पूरा, व्यवस्थित की समझ पूरी खुली हो गई तो वो केवल ज्ञान साथ साथ ही, दोनों साथ 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 ही होते हैं, तो ये अगर समझ और उसके बाद मेरे एक दो छोटे प्रश्न और भी हैं। ओके ओके, सबसे आपको पहले पहले प्रश्न का उत्तर दे दूं जी, कि आपने कहा कि भी डेवलपमेंट, तो और डेवलपमेंट और वो आपने बताया कि सातवीं के बाद का डेवलपमेंट, तो अभी हम कर रहे हैं वो क्या कर रहे हैं? अभी भी हम पुरुषार्थ कर रहे हैं, एप्लीकेशन कर रहे हैं, अनुभव कर रहे हैं, वो क्या है? सी टुडे टुडे यू अंडरस्टैंड द साइंस एंड यू अप्लाई द साइंस इज अ स्टैंडर्ड लेवल एप्लीकेशन एंड स्टैंडर्ड लेवल अंडरस्टैंडिंग। जैसे मेरे को पीएचडी होना है मगर अभी मैं पांचवी कक्षा में हूँ, तो पांचवी कक्षा का एजुकेशन लेता हूँ, पांचवी कक्षा की मैं पढ़ाई करता हूँ और पांचवी कक्षा की एग्जाम देता हूँ। When I pass it, then transfer in a 6th standard, तो मैंने पांचवी कक्षा में पुरुषार्थ किया, अभी 6 में करूंगा, मेरा गोल तो पीएचडी है जी। तो मेरा गोल 7वें स्टैंडर्ड का है मगर वहां तक तो पहुंचना पड़ेगा ना, वहां तक तो मैं इन बिटवीन में एग्जाम दे रहा हूं फॉर अपग्रेडेशन अप टू द फाइनल लेवल ऑफ डेवलपमेंट। मगर एक बार फाइनल लेवल हो गया हमारा डेवलपमेंट का, उसके बाद वो फाइनल लेवल का एप्लीकेशन चाहिए हमको। अगर मेरे पास पांचवी कक्षा का ज्ञान है तो मैं पांचवी कक्षा का ज्ञान मैक्सिमम उपयोग कर सकता हूं अपने जीवन में। अगर मेरे पास 10वीं कक्षा का ज्ञान है तो मैं 10वीं कक्षा तक मैक्सिमम उपयोग कर सकता हूं। मगर मैं पीएचडी हो गया तो मेरे को पीएचडी तक का मैक्सिमम ज्ञान उपयोग करना है, अगर वो मैंने 100% कर दिया तो आई पास। तो यहां पीएचडी का मतलब होता है 7 स्टैंडर्ड, और फिर वो पीएचडी का ज्ञान, 7 स्टैंडर्ड का ज्ञान प्राप्त करके उसका एप्लीकेशन करना, मतलब आपका 8 to 11 अप्स एंड डाउन्स। बट वो आपको, आपका जो पीएचडी का ज्ञान अगर वो आपको 48 मिनट्स कंटिन्यूअस रहा, तो नाउ यू ट्रांसफर इन अ 12 स्टैंडर्ड, देन यू कैन नॉट कम बैक, बट बिकॉज यू पास द एग्जाम ऑफ लॉ ऑफ द नेचर ऑफ द मैक्सिमम स्ट्रेंथ ऑफ द ह्यूमन लाइफ। अगर कोई भी ह्यूमन कोई भी प्रकार की जागृति में 48 मिनट रहता है तो वो चीज सिद्ध हो जाती है, इट इज अ लॉ ऑफ नेचर। ये केवल ज्ञान और केवल दर्शन की बात नहीं करता हूं, आपको अगर मंत्र भी सिद्ध करना है 48 मिनट रहोगे मंत्र सिद्ध हो जाएगा, क्योंकि ये कुदरत का कानून है, ये कोई व्यक्ति का कानून नहीं है। हर बात में ये लॉ ऑफ नेचर काम लगेगा, एक बात में नहीं। ये तो हम अभी ज्ञान और दर्शन की बात करते हैं, मगर एनी प्रकार की अगर आपको सिद्धि प्राप्त करना है उसमें भी अगर आपको 1 साल में 2 साल में 5 साल में 10 साल में जो सिद्ध करना चाहते हो वो अगर एक टाइम 48 मिनट हो गया तो वो चीज आपको सिद्ध हो गई, बाद में पुरुषार्थ की जरूरत नहीं है, आपको सहज हो गया।
तो दिस इज टू बी कॉल्ड ए लॉ ऑफ नेचर, इसमें कोई एक संजोग की बात नहीं है, एक यहां कुदरत के कानून में सिद्ध होने की बात है। कोई भी चीज को सिद्ध करना है तो 48 मिनट रहेगा कंटिन्यूअस विदाउट ब्रेक, तो वो सिद्ध हो जाएगा एनीथिंग, उसमें कोई एक की बात नहीं करता हूं। ये तो हमारा सब्जेक्ट है स्पिरिचुअल साइंस, इसलिए ज्ञान दर्शन की बात करते हैं। बाकी व्यवहार में जो भी सिद्धियां है वो भी यही कुदरती कानून से सिद्ध होती है, मगर वो रिलेटिव है और टेम्पररी होती है, दैट्स इट। मगर प्रिंसिपल तो एक ही है, वहां भी कुदरत के कानून में कोई फर्क नहीं है। तो मतलब आप ये बता रहे हैं कि अभी जो हम जो थोड़ा सा समझते हैं फिर उसको अप्लाई करते हैं, फिर जैसे अप्लाई करते हैं तो समझ थोड़ी और खुली होती है, तो ऐसा करते करते समझ और एप्लीकेशन साथ साथ चलते चलते सेवेंथ स्टैंडर्ड तक पहुंचेंगे तो हमको yes, वो yes. वो पूरी समझ खुली हो जाएगी, राइट? यस यस यस। फिर तो आपको समझने की जरूरत नहीं पड़ेगी, फिर आपको एप्लीकेशन रहेगा। ठीक है, तो जो पूरी समझ जो खुली होगी तो उसके साथ वो केवल जो व्यवस्थित का ज्ञान जो दादा ने बताया कि व्यवस्थित का ज्ञान आपको पूरा समझ में आ गया, समझ में आ गया, अनुभव में नहीं आया। अच्छा, तो भले दादा भगवान ने कहा कि आपको समझ में आ गया तो केवल 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 दर्शन हो गया, मतलब केवल ज्ञान हो गया, मगर ऐसा नहीं होता है, अनुभव में आना चाहिए। उन्होंने समझ को अनुभव के फॉर्म में प्रेजेंट कर दिया, दोनों को एक कर दिया। तो अभी जैसे हम एप्लीकेशन करते हैं और थोड़ी समझ खुली होती है, तो वो जो समझ खुली होती है थोड़ी थोड़ी अनुभव के हिसाब से ही खुली होती है। of course, yeah. तो जब आपका डेवलपमेंट अपग्रेड होता है as per the law of nature, you realize the fact of universe, your vision is going upgrade, upgrade, upgrade. It is to be called a development and it is carried forward in the next birth. जी. It is never reduced. It is never reduced. If you are going in animals or nargati, मगर आपका डेवलपमेंट कभी माइनस नहीं होगा। डेवलपमेंट कभी माइनस नहीं होगा है। कर्म के फल के मुताबिक अप्स एंड डाउन्स संजोग मिलेंगे, जन्म मरण मिलेंगे। डेवलपमेंट कभी माइनस नहीं होता है, स्टेबल होता है या तो अप होता है, डाउन नहीं होता है कभी। अच्छा, अगर नरक गति में जाते हैं, पशु गति में जाते हैं तो भी वो डेवलपमेंट साथ रहता है। डेवलपमेंट आपको वहां यूज नहीं कर सकते हैं, सत्ता में वही का वही रहेगा। जब भी व्हेन यू कम बैक इन अ ह्यूमन लाइफ, इट इज स्टार्ट फ्रॉम एज पर योर लेवल, नॉट स्टार्ट फ्रॉम जीरो। तो जो आपने बताया कि भी जो है हमारा ये कि भी जो है समझ आती है, फिर थोड़ा सा हम उसका एप्लीकेशन करते हैं, ऐसे कैसे करके हमारी समझ पूरे लेवल तक पहुंचती है, तो व्यवस्थित की भी जो समझ है, जैसे जैसे हम उसको समझेंगे अप्लाई करेंगे तो वो सातवें तक पहुंचते पहुंचते जब हमको समझ खुली होगी तो उसमें और अनुभव में फिर फर्क क्यों रह जाता है? कि सातवें में समझ खुली हो गई लेकिन वो उसमें क्या डिफरेंस है? वही बात है ना, जब आपको मैच्योरिटी आ गई, यू नो एक्चुअली द लॉ ऑफ द नेचर कैसे काम करता है, ये कुदरत किसको कहते हैं, छह तत्वों को, ये कुदरती रचना किसको कहते हैं, ये आपको समझ में आ गया। अभी आपको ये जो आपको 100% आपका जो विजन हो गया, वो विजन आपको 48 मिनट रहना चाहिए ना। अगर ब्रेक हो गया तो मींस आपका विक्षेप हो गया या तो प्रमाद हो गया। क्या हो गया? प्रमाद हो गया। लोगों को ऐसा लगता है कि स्वामी जी 48 मिनट रहना तो बहुत डिफिकल्ट की बात है, ऐसा कभी लगता है तो। मेरे को ये मालूम नहीं होता है कि अगर आपको हजारों अवतार से अज्ञान है, वो कभी ब्रेक नहीं होता है, वो डिफिकल्ट नहीं लगता है। और 48 मिनट आपको ज्ञान रखना है, वो डिफिकल्ट लगता है। आई कैन नॉट अंडरस्टैंड, हजारों अवतार का विदाउट ब्रेक अज्ञान है वो मान्य है हमको, 48 मिनट का ज्ञान जागृति में रखना है तो बोला व्हाट डिफिकल्ट है। जो फैक्ट है वो डिफिकल्ट लगता है, जो 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 कंफ्यूजन है, जो रिलेटिव सत्य है, जो अज्ञान है, जो टेम्पररी है, उसमें रहना हमको आसान लगता है, क्योंकि अनादिकाल की प्रैक्टिस यही है ना भैया। तो दैट इज, तो ये बात समझने की है, समझना है, अपने आप को समझाने की बात है, कैसा क्यों होता है। जो अगर मेरे पास सनातन सत्य का विजन है तो मैं क्यों नहीं रख सकता हूं, भले उदय कर्म के आधीन
डिस्चार्ज वाक को जो देखना है वो देखें, जो समझना है समझे, क्योंकि वो हमारे हाथ में नहीं है। मगर जो पुरुषार्थ वाला भाग है वो तो मेरा हाथ में है, तो मैं क्यों वो पुरुषार्थ से मैं कोई भी अवस्था को सनातन सत्य के रूप में क्यों नहीं देखूं? Why and what is the reason? There is no any reason. क्योंकि पुरुषार्थ वाला भाग अलग है, परिणाम वाला भाग अलग है। परिणाम वाला भाग तो कुदरत के हाथ में, पुरुषार्थ का वाला भाग आपके हाथ में, फिर क्या तकलीफ है भाई? तो क्यों तक आप बताइए इसको क्यों तकलीफ आती है? यही तकलीफ एक ही है, देहाध्यास। देहाध्यास है वो सबसे बड़ी तकलीफ है। तो देहाध्यास तो जब अगर समझ में आया कि भी मैं शुद्धात्मा हूं और ये कुदरती रचना है, तो देहाध्यास उसके बाद फिर जाता क्यों नहीं है और कैसे उसको फिर निकाला जाए? इसीलिए तो प्रैक्टिस की जरूरत है ना भैया, प्रैक्टिस की जरूरत है। आपको पास विजन मिला, बट इट्स रिक्वायर्ड द प्रैक्टिस। व्हेन यू गॉट इट अ डिग्री लाइक अ MBBS, देन आफ्टर स्टार्ट द प्रैक्टिस, देन यू गॉट इट द प्रैक्टिकल। विदाउट प्रैक्टिस इट इज ओनली डिग्री, डिग्री इज नॉट प्रैक्टिकल। यू हैव टू डू द प्रैक्टिस, देन यू गॉट इट सम प्रैक्टिकल एक्सपीरियंस। अदरवाइज यू हैव ओनली द नॉलेज ऑफ स्क्रिप्चर, and you pass the knowledge of scripture without experience. When you go in a practical, it's a different situation. अगर मैं डॉक्टर बन गया, MBBS बन गया, या तो MD बन गया, मैं कल ऑपरेशन नहीं कर सकता हूँ। क्यों नहीं कर सकता हूँ? प्रैक्टिस नहीं है ना। I have a knowledge, I have a degree, but I have no practical knowledge. So I require some practical doctor, experienced doctor, and with the help of the practical doctor, I can do something. With the inspection. So it's a simple thing. Same spiritual mark में यहाँ कोई चमत्कार की बात है ही नहीं। अध्यात्म में सब बात practical है। Yes, जो सुबह आप बता रहे थे कि भी जो आपका हर संयोग के अंदर आपको ये real relative का अलग रहा, और ये भी कुदरती रचना है, मैं शुद्ध आत्मा हूँ, तो हर संयोग में रहा, तो हर संयोग में जो अगर रहा तो वो 7th स्टैंडर्ड पास कहलाएगा या 11th स्टैंडर्ड पास कहलाएगा? पहले तो 7th आएगा, बाद में 11th आएगा। नहीं, लेकिन जब अगर वो स्टेज हुई कि भी जो हर संयोग में वैसा रहता है, तो वो 7th स्टैंडर्ड कहलाएगा? नहीं, देखो मेरे को 10th स्टैंडर्ड में 100 में से 100 आएगा तो भी मेरे को 12th स्टैंडर्ड की डिग्री नहीं मिलेगी जी। 10th स्टैंडर्ड में 100 में से 100 आया तो भी 10th का ही मैं पास बताऊंगा, 12th का पास नहीं हुआ मैं अभी, क्योंकि जो स्टैंडर्ड पास किया है वही तो डिग्री मिलेगी, चाहे 35 आए चाहे 100 आए जी। मगर आपने आपने PhD को पास कर लिया है, फिर आपको PhD के ज्ञान को 100% अप्लाई करना है। इट मीन्स कि आपको 7th स्टैंडर्ड का ज्ञान हो गया है, अभी आपको एप्लीकेशन 7th स्टैंडर्ड के हिसाब से करना है, 5th या 6th या 4th स्टैंडर्ड के हिसाब से नहीं करना है। उस समय भी आपकी सोच थी मगर वो लिमिटेड थी, अभी आपके पास जो अनलिमिटेड विजन है इन टर्म्स ऑफ ज्ञान एंड दर्शन, वो अनलिमिटेड विजन का उपयोग आपको 48 मिनट करना है इन योर करंट सर्कमस्टांसेस, फिर वो आप 48 मिनट हो गया, देन यू आर पास इन अ नेचुरल एग्जाम। आप समझे ना? अगर कोई व्यक्ति को, कोई भी व्यक्ति को अगर 2400 घंटा 100% जागृति रखनी पड़ती है पूरी लाइफ में, चाहे राम है चाहे कृष्ण है चाहे महावीर है, तो ये पॉसिबल है ही नहीं किसी के लिए। इसीलिए कुदरत के अंदर कानून बनाया, जैसे समाज में कानून बनाया, एजुकेशन में कानून बनाया, कि अगर हम किसी की एग्जाम लेंगे, कहेंगे कि 100 में से 100 मार्क्स आएगा तभी आप पास करेंगे, तो फिर क्या होगा बताइए मेरे को? स्कूल कॉलेज चलेगी? नहीं चलेगी। यहाँ प्रैक्टिकल है, कुदरत में भी प्रैक्टिकल है कि कोई भी व्यक्ति 100% पूरी लाइफ में ज्ञान दर्शन के साथ नहीं रह सकता है, मगर वो उसके पास अगर 100% का अंडरस्टैंडिंग है, उसका उपयोग उन्होंने 48 मिनट कर दिया, इट मींस इज पास, फिर वो पूरी लाइफ में सहज रहेगा। क्यों?
क्योंकि वो उनकी मैच्योरिटी हो गई कुदरत के अंदर, मैक्सिमम मैच्योरिटी बोलते हैं, क्या बोलते हैं, मैक्सिमम मैच्योरिटी, बस तो फिर परमानेंट हो गया, फिर उसको परमानेंट मैच्योरिटी, परमानेंट अवेयरनेस की जरूरत नहीं है उसको बाद में। अच्छा, मेरा ऐसा समझना था कि 48 मिनट से एक बार हो गया तो वो 48 मिनट अगर हो गया तो फिर वो वैसा ऑटोमेटिकली रहेगा ही। तो आपने बताया कि, आपने बताया कि भी राम और महावीर हैं, उनको भी जो है कांस्टेंट जागृति रहना पॉसिबल नहीं। नहीं नहीं नहीं, आप उसको मिस इंटरप्रिटेशन कर दिया आपने। मैंने क्या कहा, अगर कोई व्यक्ति के अंदर कुदरती कानून में ऐसा होगा कि एक व्यक्ति ने जन्म से मौत तक पूरी लाइफ में उसको 100% डेवलपमेंट की, 100% जागृति पूरी लाइफ में रखनी है, तो किसी के लिए पॉसिबल नहीं है, ये मैंने बताया। आप समझे जी, पूरी लाइफ के लिए आप 100% का डेवलपमेंट को 100% आप अवेयर रहोगे, ये किसी के लिए पॉसिबल नहीं है। इसीलिए, क्योंकि पॉसिबल ही नहीं है तो फिर स्टैंडर्ड रखने का मतलब ही क्या रहा, फिर तो कोई मोक्ष में ही नहीं जाएगा। तो फिर ये कुदरत के कानून में ये है कि कोई व्यक्ति के पास 100% का डेवलपमेंट हो गया और उसकी अनुभूति 48 मिनट रहेगी, इट मींस पूरी लाइफ रहेगी, अभी बाद में उसको एफर्ट करने की जरूरत नहीं रहेगी। नहीं ठीक है, वो मैं समझ गया, लेकिन इसको फिर ऐसा तो नहीं कर सकते कि जो है पूरी जिंदगी रहना पॉसिबल नहीं है, क्योंकि अगर 48 मिनट रह गया तो ऑटोमेटिकली पूरी जिंदगी रह गया, राइट? वही तो मैं कहना चाहता हूँ आपको, इसीलिए कुदरत में भी ग्रेस है, कहने का मतलब कि व्यक्ति के लिए पूरी लाइफ में इतनी एग्जाम लोगे तो कोई पास ही नहीं होंगे, कोई मोक्ष में नहीं जाएगा। तो इसीलिए ये 48 मिनट का मतलब होता है इतना रहा तो मतलब कुदरत के एग्जाम में पास हो गया, बाद में उसको एग्जाम देने की जरूरत नहीं रहेगी। Okay. फिर उसका पूरा लाइफ वही अवेयरनेस के साथ रहेगा, ठीक है। ये कहने का मतलब ये है कि अगर कोई व्यक्ति 48 मिनट विदाउट ब्रेक, ये लॉ ऑफ नेचर एर शुद्धात्मा में रहता है, इट मींस उसका जो मैक्सिमम स्ट्रेंथ चाहिए वो उसके पास आ गई, बाद में पूरी लाइफ रहेगी। मगर जहां तक 47 मिनट रहेगी तो भी वो पास नहीं हुआ है, फिर नीचे भी आ सकता है, तो उसमें अप्स एंड डाउन्स रहेगा, क्या रहेगा, अप्स एंड डाउन्स। मगर एक बार 48 मिनट रहा मतलब उसको पास ये दुनिया की मैक्सिमम स्ट्रेंथ आ गई एप्लीकेशन की। कुदरती कानून के मुताबिक आपको 48 मिनट रहा कंटिन्यूस विदाउट ब्रेन, मतलब आपके पास ये कुदरती कानून की मैक्सिमम स्ट्रेंथ आ गई। अभी आपका लाइफ 1 साल का, 1000 साल का है तो भी आपको रहेगा, पुरुषार्थ नहीं करने का, वो ही सहज रहेगा। आप समझ गए जी? एक क्वेश्चन मेरा ये है, एक क्वेश्चन है मेरा, समझने के लिए पूछता हूँ मैं एक क्वेश्चन। यस यस, अभी जो है आपने बताया कि भी जो है ये अर्जुन जो थे वो इसी भव में मोक्ष में गए, तो फिर आपने बताया कि भी जो है पहले केवल दर्शन होता है और केवल दर्शन के बाद फिर अगले जन्म के अंदर ऑटोमेटिकली केवल ज्ञान खुला होता है और फिर अल्टीमेट मोक्ष होता है, तो उनको तो ज्ञान इस जन्म में प्राप्त हुआ, तो इस जन्म के बाद तो उनको पुरुषार्थ से पहले केवल दर्शन होगा और केवल दर्शन पूरा खुला होगा, तो अगले जन्म में फिर केवल ज्ञान खुला होकर तब फिर मोक्ष होना चाहिए। तो एक तो ये प्रश्न है कि भी उसी भव में कैसे मोक्ष में गए, और दूसरा ये समझने के लिए मैं एक बात की पूछता हूँ कि भी जो है ऐसा ऑफ कोर्स हो सकता है, मैं ऐसा नहीं कहता कि नहीं हो सकता है कि भी उनको कृष्ण भगवान से ज्ञान प्राप्त हुआ, और आजकल के युग में तो ये समझ में आता है कि भी जो है 100% केवल दर्शन खुला नहीं हो सकता है, लेकिन इंस्टिंक्टिवली ऐसा समझ में पड़ता है कि भी जो है कृष्ण भगवान को भी केवल दर्शन होना चाहिए था उस जन्म में, वो पूर्ण ज्ञानी थे, तो उनको अगर पूरा केवल दर्शन खुला था तो फिर उनका फिर मोक्ष क्यों नहीं हुआ उसके अंदर? Okay. ये थोड़ा सा क्लियर कीजिए। ओके ओके, फाइन, गुड क्वेश्चन, नो प्रॉब्लम। देखो सिंपल बात ये है कि अर्जुन का तो पहले से ही लास्ट बर्थ था,
विद बॉन और इसको स्पष्ट वेदन था ही, आत्मा का स्पष्ट अनुभव था माता के गर्भ में से, और कृष्ण और अर्जुन का संवाद वो दोनों का उदय कर्म था। क्या था? कृष्ण भगवान के पास से अर्जुन को ज्ञान मूला वो उदय कर्म था, वो पुरुषार्थ का हिस्सा नहीं था। क्या नहीं था? पुरुषार्थ का हिस्सा नहीं था, मगर उदय कर्म जरूर था। उदय कर्म क्योंकि अर्जुन को तो माता के गर्भ में से ही स्पष्ट वेदन था, उसका लास्ट बर्थ था, उसके पास प्रतिष्ठित आत्मा नहीं था, तो पुरुषार्थ करने की तो बात ही नहीं थी। उनका केवल ज्ञान भी फिक्स था, और उसका निर्वाण, निर्वाण का मतलब मोक्ष है, वो भी बिफोर दे बॉर्न इट इज डिसाइडेड। जिसका भी लास्ट बर्थ होता है उसके लिए, उसके लिए केवल ज्ञान और निर्वाण वो डिसाइडेड होता है, और उसमें प्रतिष्ठित आत्मा नहीं होता है, अस्तित्व ही नहीं होता है उसका। जो पुरुषार्थ करने वाला है वो होता ही नहीं है और जरूरत भी नहीं है, इसीलिए उसको लास्ट बर्थ बोलते हैं। क्या मतलब? लास्ट बर्थ मीन्स द फिजिकल लाइफ इज टोटली कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर एंड द सोल इज टोटली सेपरेट देन द बॉडी एंड द प्रतिष्ठित आत्मा द वेल्डिंग विद द प्रकृति एंड परमात्मा इज नॉट देयर सो इट नॉट रिक्वायर एनी काइंड ऑफ पुरुषार्थ। Both are the separate. One is a relative, one is a real. One is controlled by the law of nature, and one is controlled by itself. कभी joint होता ही नहीं, क्योंकि join करने वाला प्रतिष्ठित आत्मा है ही नहीं। इसीलिए उनके लिए तो पुरुषार्थ था नहीं, मगर of course जो historical truth है वो correct है। फिर आपका दूसरा प्रश्न था, तो अगर कृष्ण भगवान को केवल दर्शन नहीं था, वो मोक्ष में नहीं गए, तो उनको कैसे ज्ञान दे सकता है? ऐसा नहीं है कि केवल दर्शन नहीं हुआ तो ज्ञान नहीं दे सकते। मेरे को भी केवल दर्शन नहीं है, दादा भगवान को भी केवल दर्शन नहीं था, श्रीमद राजचंद्र को भी केवल दर्शन नहीं था, मगर जो ज्ञान होता है जो लेवल का वो तो बता सकते हैं ना। कोई भी व्यक्ति की बात करता हूं मैं, आज साधु संत सन्यासी हजारों लाखों लोगों के सामने प्रवचन कहता है, क्या उसके पास केवल दर्शन है? तो केवल दर्शन होते हैं तभी बताते, ऐसा जरूर नहीं, जो लेवल का जिसके पास ज्ञान है वो बताते हैं। जो भी व्यक्ति है, कोई भी साधु है, संत है, सन्यासी है, चाहे ज्ञानी है, जो भी अनुभवी पुरुष है, जो भी है, जिसके पास जो होता है वो बता सकते हैं। सामने वाले को ग्रहण करना न ग्रहण करना वो उनका सब्जेक्ट है, और इसीलिए कृष्ण भगवान ने बताया और अर्जुन ने प्रश्न किया, वो दोनों का उदय कर्म था। ऐसा नहीं कि कृष्ण भगवान को ऐसा मालूम हो गया कि भी उसको तो केवल ज्ञान होने वाला है, मैं क्यों बताऊंगा, ऐसी चॉइस नहीं है। मैंने पहले भी कहा फ्रॉम बर्थ टू डेथ इंक्लूडिंग अवर माइंड स्पीच एंड एक्शन इज प्री डिसाइडेड ऑफ एनी लिविंग बीइंग क्रिएचर ऑफ द यूनिवर्स। सो उसमें रामकृष्ण महावीर आ गए, तो इसलिए प्रिंसिपल किसी के लिए अलग अलग नहीं है। तो उनका मन वचन काया भी कुदरती रचना, राम और कृष्ण और अर्जुन का भी, और हमारा मन वचन काया भी कुदरती रचना, तो उसमें प्रिंसिपल में कोई इफ एंड बट नहीं रहेगा। ये जो आपने जैसे बात बताई इसके हिसाब से तो खैर बात ठीक लगती है ये, लेकिन ये मेरे लिए बात बिल्कुल नहीं है। अर्जुन को माता के गर्भ से ही स्पष्ट वेदन था, ये मुझे ये बात समझ नहीं थी पहले, लेकिन अच्छा, इसके अगर ऐसा था तो फिर उनको फिर इतना मोह उत्पन्न क्यों हुआ कि भाई उसमें तो अगर फाइनल बॉडी है तो उसमें तो सब सहज निर्जरा होनी चाहिए हर कर्म की, तो उसमें उनको इतना मोह उत्पन्न हुआ और कि भाई नहीं मारूंगा, ये बात तो बिल्कुल समझ में नहीं आती है कि भाई महावीर भगवान के जो फाइनल बॉडी में तो ऐसी कोई बात सुनने में नहीं आती कि उनको कहीं पर कंफ्यूजन हुआ, वहां तो सब कुछ सहज होता नजर आया, लेकिन इनके जीवन में ऐसा नजर नहीं आया। ऐसा आपने कैसे कहा कि महावीर भगवान का जीवन में भी कंफ्यूजन नहीं आया था? मुझे ऐसा लगता है, मुझे लिमिटेड नॉलेज है उसके, मुझे पूरी नॉलेज नहीं है। महावीर भगवान को शादी करना उदय में क्यों आया? ये रिक्वायर और उदय कर्म, वो तो उदय कर्म है, दैट्स इट। और उन्होंने कहा ब्रह्मचर्य का उपदेश उन्होंने दिया,
पांचवा भारत उन्होंने ही दिया, यस और नो? नहीं वो ठीक है, लेकिन जैसे उदय कर्म आया तो उन्होंने उदय ठीक है, ऐसा नहीं ठीक है, वो मत बोलो। उन्होंने ब्रह्मचर्य का उपदेश दिया, चार महाव्रत थे उनके पहले, 24 तीर्थंकर में 23 तीर्थंकर पहले चार महाव्रत थे, उन्होंने पांच महाव्रत ब्रह्मचर्य का उपदेश दिया लोगों को महाव्रत के रूप में। महा व्हाट द मीनिंग ऑफ महाव्रत, इट इज द मोस्ट इंपॉर्टेंट, इसको महाव्रत बोलते हैं। तो ये महाव्रत का उपदेश उन्होंने दिया, उन्होंने शादी किया, उनको भी बच्ची थी। तो जो उपदेश दिया वो शादी के बाद दिया कि पहले दिया? मतलब उपदेश देना, उपदेश देना वो एक अलग बात होती है, उदय कर्म अलग बात होती है। मैं ये कहना चाहता हूं उन्होंने ये नहीं कहा तुमने गलत उपदेश दिया, उन्होंने उपदेश तो हजारों लाखों लोगों के कल्याण के हित में दिया। पंचम महाराज जो आने वाला है कलयुग, इसमें लोग वो लोग पति पत्नी एक दूसरे को परिग्रह नहीं मानेंगे, और इसीलिए उन्होंने कहा कि ये परिग्रह के साथ ब्रह्मचर्य को भी समझो, नहीं तो पहले परिग्रह था तो परिग्रह में ये आ गया था। परिग्रह का मतलब ज्यादा कुछ बोझ करने की जरूरत नहीं है, मगर लोगों को समझ में नहीं आया, और इसीलिए कलयुग आने के आधार से ही उन्होंने स्वयं ये पांच पंच महाव्रत का ऐड किया ब्रह्मचर्य। और अभी ये कलयुग के अंदर, कलयुग में आने के बाद दादा भगवान ने छठा महाव्रत ऐड किया, रात्रि भोजन त्याग, वो भी महात्माओं को नहीं मालूम है, भी अधरी है। जैसे जैसे गीता वाले गीता पढ़ते हैं गीता का ज्ञान नहीं है, वेदांत वाले वेदांत पढ़ते वेदांत का ज्ञान नहीं है, ऐसे दादा भगवान वाले दादा भगवान की चरण पढ़ते उसको मालूम नहीं है कि छठा महाव्रत मतलब रात्रि भोजन त्याग, वो तो मैकेनिकल पोपट जैसा ही बोलते हैं। पोपट समझते हैं ना आप जी, ऐसे ही बोलते चलता रहेगा है, तो अभी चलता है तो बाद में तो और पक्का हो जाएगा मतलब सबको। दुनिया ऐसे ही चलती है, मैंने पहले भी कहा दुनिया अज्ञान से चलती है, जो ज्ञान हो गया वो तो आदमी छूट जाएगा, मगर ज्ञान होने नहीं देता है इन लोग। थोड़ा बहुत ज्ञान होता है तो पक्का कर नहीं नहीं ये गलत है आप यही करो, तो मासो पीपल का प्रभाव इसको जाना ही पड़ता है, क्या करेंगे मजबूरी। कोई साहसी कोई सिंह जैसा आता है तो वो निकल सकता है, आम आदमी को निकलना संभव नहीं है, वो माहौल के आधार से गेटे की तरह भेड़ बकरी की तरह उसको फॉलो ही करना पड़ता है। सिंह का सिंहत्व आता है तभी वो निकल सकता है राउंड सर्कल में से, सर्कल में से निकलना इतना आसान, जो हमारे सराउंडिंग सर्कल होता है ना उसमें से निकलना इतना आसान नहीं है, क्योंकि मास ऑफ पीपल की बात है। आप अकेले उसमें से बाहर निकलना, अगर आपके अंदर सेल्फ कॉन्फिडेंस नहीं है तो इट इज इम्पॉसिबल फॉर यू, यू हैव टू फॉलो द मास ऑफ पीपल, इट इज टू बी कॉल्ड ए साइकोलॉजी। साइकोलॉजी से बाहर निकलना आम जनता के लिए आसान नहीं है, आप समझे ना, बहुत डिफिकल्ट है, बहुत जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। हाँ स्वामी जी, अपना चरणों में कोटि कोटि वंदन। हाँ स्वामी जी, मारे जानवू हतुं के एक सेंटेंस छे पिंडे सो ब्रह्मांडे, तो एना विशे थोड़ू समझाओ ने के आपणी जे आपणी होल बॉडी छे ह्यूमन बॉडी, तो ह्यूमन बॉडी ए टोटली आम जोवा आम एनालिसिस करता एवुं लागे के होल ब्रह्मांड ए एक बॉडी मां ज होय छे, तो ए बराबर छे एवी रीते बताओ बताओ। पिंडे सो ब्रह्मांडे, आ ब्रह्मांड छ તત્વોનું બનેલું છે, ચેતન, જળ, ગતિશય, સ્થિતિશય, ટાઈમ એન્ડ સ્પેસ। આ છ તત્વો બ્રહ્માંડ બનેલું છે, એ છ તત્વો શરીરની અંદર કામ કરે છે, બરાબર। શરીરમાં પણ આત્મા છે, જળ છે, ગતિશાયક છે, સ્થિતિશાયક છે, ટાઈમ છે અને સ્પેસ છે। જો જો બ્રહ્માંડ હે વો પિંડ હે, જો પિંડ હે સો બ્રહ્માંડ હે। એટલે સ્વામી સ્વામીજી, આ બ્રહ્માંડ નો જે શેપ છે ઇઝ એક્ઝેક્ટલી લાઈક ધ હ્યુમન બોડી? બ્રહ્માંડ નો શેપ, એ તો શેપ ની વાત છે, એ શેપ ની વાત છે, શેપ શેપ એટલે આકાર। હા આકાર, બે બે પગ પોળા કરી અને હાથ સાઈડમાં કોણી થી વાળીને ઉભો રહે એને બ્રહ્માંડ નો આકાર કહેવાય છે, બ્રહ્માંડ નો આકાર। એ બ્રહ્માંડ ના આકારમાં જળથી
ઉપર દેવ લોક છે અને કમર થી નીચે નર્ક લોક છે અને કમર થી દળ સુધી મધ્ય લોક છે. આ રીતે બ્રહ્માંડ નો આકાર એપ્રોક્સિમેટ બતાવ્યો છે. બરાબર. યા, એટલે ડીપ એનાલિસિસ કરતા એવું લાગે કે જ્યાં 9 પ્લેનેટ છે કે ત્યાંનું લાઈક થોડું ઘણું સર્ચ હું એનાલિસિસ કરી તો એવું ફીલ થયું કે ટોટલી જે બહાર જે સિચ્યુએશન છે એ જ આપણી હોલ બોડીમાં એ જ સિચ્યુએશન કામ કરી રહી છે. એટલે એ રીતની એની રચના છે. ઓકે, એટલે આપણે બ્રહ્માંડ ઇઝ ઇક્વલ ટુ આપણે વિરાટ પુરુષ કહી શકીએ એમ કે બ્રહ્માંડ ઇઝ ઇક્વલ ટુ વિરાટ પુરુષ. એટલે વેદાંતની લેંગ્વેજ લોકો શું કહે છે, કૃષ્ણ ભગવાન ને વિરાટ સ્વરૂપ ના દર્શન થયા. એટલે વિરાટ સ્વરૂપ નું દર્શન એટલે શું, આ 6 તત્વો સમજાયા, આ કુદરતી કાનૂન સમજાયો, કુદરતી રચના સમજાયું, એ વિરાટ સ્વરૂપ. હા, એટલે વિરાટ પુરુષ તો એટલે આપણે હોલ બોડીમાં જે આખું બ્રહ્માંડ છે એનું જ એમને દર્શન કરાવ્યું, બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું, રાઈટ? આખા બ્રહ્માંડ નું જ્ઞાન દર્શન આ જ બોડીમાં ખુલ્લું થવાનું છે, રાઈટ? એટલે હ્યુમન બોડીમાં. આ એટલે હ્યુમન બોડીમાં. હ્યુમન બોડીમાં. ઓકે. અને સ્વામીજી, બીજો એક ક્વેશ્ચન હતો કે જે નેચરલ લો છે અને અનનેચરલ લો છે, તો નેચરલ લો તો તમે કહ્યું હતું કે આ ભરતી ઓટે જે રેગ્યુલર રાત દિવસ એ બધું થયા કરે છે, બરાબર? તો અનનેચરલ લો એટલે શું? એટલે એની અંદર જે એક ઇન્દ્રિયથી હ્યુમન બોડી ડેવલપમેન્ટ થાય ત્યાં સુધીનો જે બધી જ અવસ્થાઓ છે એ અનનેચરલ લો કહેવાય કે શું? ના 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 ના, તમારું જરા તમે જરા પ્રેઝન્ટેશન ને ગ્રાસ્પ ના કરી શક્યા. મેં કીધું આ કુદરત જે છે એ કુદરતની અંદર ના બે પ્રકાર છે, એક નેચરલ નેચર અને એક અનનેચરલ નેચર. શું કીધું? નેચરલ નેચર અને અનનેચરલ નેચર. નેચરલ નેચર એટલે કે જે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતી ઓટ દિવસ રાત ઉનાળો શિયાળો ચોમાસું આ દરિયો સમુદ્ર પહાડ પર્વતો જંગલો વનસ્પતિ આ બધું નેચરલ નેચર છે. શું છે? નેચરલ નેચર. અને આ જે મનુષ્યનું લાઈફ છે, દેવલોકનું લાઈફ છે, નરકલોકનું લાઈફ છે, પશુનું લાઈફ છે, અનનેચરલ નેચર છે. કારણ કે એ લોકોનું લાઈફ કોઝ ઉપર આધારિત છે. એટલે આપણી હ્યુમન લાઈફ જ ખાલી અનનેચરલ, રાઈટ? ના, બધું હ્યુમન લાઈફ, ચારે ગતિ, હ્યુમન લાઈફ, દેવલોક, નરકલોક, પશુલોક, આ ચારે ગતિ છે, અનનેચરલ નેચર છે. એટલે કોઝ ઉપર આધાર છે, કોઝ ઇફેક્ટ ઉપર આધારિત છે. અને નેચરલ નેચર છે એ કોઝ ઇફેક્ટ ઉપર આધાર નથી, એની ટાઈમ સાયકલ પ્રમાણે કામ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, એન્ડલેસ. બરાબર. ઓકે. યા, એટલે મેઈન તો કોઝ એન્ડ ઇફેક્ટ ઉપર જ છે, અનનેચરલ નેચર છે. અનનેચરલ નેચર એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, નેચરલ નેચર એટલે વિધાઉટ કોઝ એન્ડ ઇફેક્ટ. ઇટ ઇઝ રન બટ નેચરલ, બટ નેચરલ. હા, અને સ્વામીજી, આપે જે કહ્યું આ બ્રહ્માંડ ની વાતમાં એક ક્વેશ્ચન મારો રહી ગયો હતો કે બ્રહ્માંડ એ ટોટલી જડ છે પણ ખાલી એક ચેતનની હાજરીથી ખાલી એ ભાસે છે, બાકી એક્ઝેક્ટલી આમ જોવા જઈએ તો બધું જડ છે, એ બરાબર છે? બ્રહ્માંડ ની અંદર જેટલા બી પરમાણુ છે, પરમાણુ ઇઝ ઇક્વલ ટુ જડ? હા, એટલે આખું આ બ્રહ્માંડ જે 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે ને એ બધું જડ છે. આ દેખીતા માણસો છે, બધું જડ છે, ચેતન જોઈ શકાય નહીં. બરાબર. એટલે એની ખાલી હાજરીથી પણ જ્યાં જીવ છે, જીવ એટલે ત્યાં લાઈફ છે, ત્યાં એને જીવ કહેવાય. જ્યાં જીવ છે ત્યાં અંદર શિવ છે, શિવ એટલે પરમાત્મા છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે. પણ જ્યાં આગળ પ્રકૃતિની લાઈફ નથી તો ત્યાં પરમાત્મા નથી, ત્યાં એકલું જળ છે. બરાબર. ધારો કે આ શરીર જળ છે પણ શરીરની લાઈફ છે તો અંદર પરમાત્મા એટલે કે આત્મા છે. વનસ્પતિની લાઈફ છે તો આત્મા છે. જ્યાં આગળ લાઈફ છે તો ત્યાં અંદર સોલ છે, એ સોલ નથી પણ અંદર સોલ છે. બરાબર. હા, તો સ્વામીજી જે આપે કહ્યું કે 6 સનાતન તત્વોનો સરવાળો છે કુદરત છે, બરાબર? જળ અને ચેતન અને પાછળના 12 સહાયક, આમાં 2 તો મૂળ છે, જળ અને ચેતન. હા, તો હવે જે 5 એલિમેન્ટ આપણે કહીએ છીએ, પૃથ્વી, પાણી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, તો એને આપણે મહાભૂત કેવા કે એલિમેન્ટ કેવા? કારણ કે એક્ચ્યુઅલી આ થોડું મહાભૂત 5 બોડી બનાવવા માટે, એ પંચ મહાભૂત બોડી બનાવવા,
કારણ કે જનરલી છે ને એની અંદર એને એલિમેન્ટ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે કે ફાઈવ એલિમેન્ટ અને જે તત્વો છે સહાયક એ એનર્જી તરીકે ઓળખવામાં આવતા હોય છે એટલે એમાં થોડું કન્ફ્યુઝન હતું બંનેની અંદર. હા પણ સમજાવું તમને કે જ્યારે હ્યુમન બોડી માટે આ પાંચ તત્વો જોઈએ અને જે કુદરતના જે છ તત્વો છે એ જુદા છે. આ બોડીની અંદર જે તત્વો છે એ અવસ્થા રૂપે કામ કરે છે અને કુદરતના તત્વો છે તો શાશ્વત છે. એટલે સમજી એનર્જીના કહેવાય પંચમહા બોડીના તો પંચમહાભૂતોથી બોડી ભેગી થઈને પંચમહાભૂતોથી બોડી બને અને પછી બાળી નાખો એટલે પંચ પંચમહાભૂતોમાં વિસર્જન થઈ જાય. પણ મૂળ જે છ તત્વો છે એમાં તો સર્જન વિસર્જન હોતું નથી કારણ કે પરમેનન્ટ છે. યા એ તો કોન્સ્ટન્ટ એ ચાલે જ કરતું હોય છે ચક્કર. યા યા સ્વામીજી પૂછું ક્વેશ્ચન કે પછી હવે સમય થઈ ગયો હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને અજાગૃતિ એ કરીને દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય.